सर्वे वाला मुक्तो कारण सत्संग एटले सर्वोपरि उपासना दृढ़ करी अने अनादि मुक्तनी स्थिति पामवी एज कारण सत्संग। आटलू बोलता अपना बे कार्यक्षेत्र आमा फलित थाय छे। एक भगवान स्वामीनायणनी सर्वोपरि उपासना दृढ़ करवी અને ઉપાસના દૃઢ કર્યા પછી આપણને અનાદિમુક્તની પ્રાપ્તિ તો મહારાજે કરાવી, પરંતુ બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો બાપા કે અધૂરું માનવું નહીં પણ પૂરું માનીને બેસી રહેવું નહીં। બાપાએ વાતોમાં બહુ અદ્ભુત વાત કરી, અધૂરું માનવું નહીં અને પૂરું માનીને બેસી રહેવું નહીં। કોઈ દિવસ પ્રાપ્તિમાં અધૂરું નહીં માનવાનું, આ કારણ સત્સંગમાં પ્રાપ્તિ પૂરેપૂરી છે, એમાં કોઈ બે મત નથી। ભગવાન સ્વામિનારાયણ જે દાદા ખાચરને મળ્યા એ જ આપણને મળ્યા છે, આ ફોટો નથી, આ પ્રતિમા નથી, સાક્ષાત મહારાજ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે। એમના દિવ્ય મુક્તો બાપાશ્રી પ્રગટ મળ્યા, મોટા મોટા સદગુરુઓ પ્રગટ મળ્યા, એમણે આપણો હાથ ઝાલ્યો, વર્તમાન ધરાવ્યા, અનંત જન્મના ખોટના ખાતા વાળી અને કોલ આપ્યા, તારા અનંત જન્મના ખોટના ખાતા વાળીને તને અનાદિમુક્ત કર્યો છે, આપણી પ્રાપ્તિ છે, એમાં કોઈ દિવસ અધૂરું માનવું નહીં બાપા કે કોઈ દિવસ અધૂરું માનવું નહીં। પણ સાથે સાથે એક શબ્દ મૂક્યો, પૂરું માનીને બેસી રહેવું નહીં। હવે આપણું પૂરું થઈ ગયું એટલે આપણે ચાલે, નિયમ ધર્મ ન પાડીએ તો ચાલે, વર્તીએ નહીં તો ચાલે, ના ચાલે તો પૂરું માનીને બેસી રહેવું નહીં, મંડ્યા રહેવું। શાના માટે? બાપાએ કીર્તનમાં એટલે આવ્યું કે એના જેવા થાવા દેહાંત તત્પર રહેવો, એના જેવા થાવા, એના જેવા થાવા, એના જેવા એટલે કેવા? પુરુષોત્તમ રૂપ, એના પુરુષોત્તમ જેવા થવા, એના જેવા થાવા દેહાંત તત્પર રહેવો, એમ પોતાના જનને બાપાશ્રીનું છે કહેવું। બાપાએ પોતાના જનને કીધું, આપણને કીધું, આપણે એમના પોતાના છીએ ને, એટલે દેહાંત તત્પર રહેવું। દેહાંત એટલે જ્યારે સ્મશાનમાં લઈ જાય એ દેહાંત નહીં, દેહના દેહ ભાવનો અંત આવે એનું નામ દેહાંત। મોઢું ફોડું થઈ જાય ને સ્મશાનમાં લઈ જાય એ દેહાંત નહીં, આપણા માટે દેહ ભાવનો અંત આવે એનું નામ દેહાંત। ત્યાં સુધી મંડ્યા રહેવું, તત્પરતાથી મંડવું। હવે શું મંડવું? મંડવામાં શું કરવું? કોદાળી પાવડો લઈને મંડવાનું છે ભાઈ? શું મંડવાનું છે એની વાત આજે આપણે કરવી છે, બહુ ધ્યાનથી સાંભળજો પહેલાં તો। પહેલું જ, પ્રાપ્તિ મળ્યા પછી આપણને આવા સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, મુક્તો આ સભામાં બેસવાનું ક્યાંથી મળે? અહીં બેસવાનું ક્યાંથી મળે ભાઈ, ક્યાંથી મળે? આ કોઈ દેહધારીઓની જગતના જીવોની સભા નથી, આ કોઈ પાટીદારોનું સંમેલન નથી, આ કોઈ તમારા લોહાણા પરિવારની કે સમાજની સભા નથી ભાઈ, આ તો અનંત અનાદિમુક્તોની સભા છે। હા, જેને અનાદિમુક્તની એન્ટ્રી મળી હોય, એટલે કે એ પદ જેને મળ્યું હોય એને બેસવા મળે ભાઈ, પરમ એકાંતિકને ત્યાં સભામાં આવવા ન મળે, એને ન મળે। કેટલી મહારાજે અનહદ અઢળક અનહદ 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 કરુણા કરી છે આપણા બધા એની ઉપર, અને એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલી ગયા કે કોણ જાણે આ કેમ થયો। સ્વામી કે ખબર નથી પડતી આ કેમ થયું, કે કોણ જાણે આ કેમ થયો, આવ્યો અણ ચિંતવ્યો સુખ, આવ્યો અણ ચિંતવ્યો સો, કયું સુખ
કે ઢાળો અલૌકિક ઢળી ગયો. કેવો ઢાળો ભેલા? લૌકિક ઢાળો નહીં, કે ઢાળો અલૌકિક ઢળી ગયો. હરી મળ્યા મોખોન્મુખ, હરી મળ્યા મોખોન્મુખ. એટલે મળ્યા છે ને હરી ભેલા? હાજે. તો બોલો બધા બોલો કે હરી મળ્યા મોખોન્મુખ, હરી મળ્યા મોખોન્મુખ. કે ભાગ્ય જાગ્યા રે આજ જાણ. ભાગ પહોંચે એવા નથી હો, આ કારણ સત્સંગના, સત્સંગીને ભાગ ન મળે, પરંતુ ભાગ એટલે કૃપા, અનહદ કૃપા જાગી. ભગવાન સ્વામિનારાયણે આપણા બધાની ઉપર અનહદ કૃપા કરી ભાઈ, અનહદ કૃપા. સ્વામી કે કેવી રીતે થઈ એ ખબર નથી. બાપા એટલે કીધું સહજ મેં સહજાનંદ મિલન કયો. કેવી કૃપા થઈ ભેલા? કે સહજ મેં સહજાનંદ મિલન કયો, પ્રગટ મિલ દિયો મૂર્તિ ગામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શામ. પ્રગટ ભગવાન મૂર્તિ ગામ મળી ગયું ભાઈ. હે, હવે સલારી ને હવે પેલું રાપર ને હવે નથી હો બધું, મુંબઈ ને હૈદરાબાદ હવે નહીં ભાઈ, દેવસિંહભાઈ હવે એ નહીં. હવે આપણને મૂર્તિ ગામ ના કર્યા. કેવા કર્યા? પેલા મૂર્તિ ગામ ના કે અમે રે નારા રે મૂર્તિ ગામના. આ કેમ બોલવાનું ખબર છે? આપણને જે પહી ગયું છે ને અંદર ખોટે ખોટું, અમે જુઓ તમે રનોડાના, કોઈ કે અમે વિરમ ગામના, કોઈ કે અમે નારાયણપરાના, કોઈ કે અમે વડોદરાના, કોઈ કે અમે અમદાવાદના, કોઈ કે પુંધરાના. આ બધું નહીં, એ બધું તોડી નાખો. શું કહે છે? ભૂલી જાઓ અને આ બનો. આ કારણ સત્સંગમાં આવ્યા છીએ તો આ નક્કી કરો, પેલું ભૂલો અને આ પાકું કરો કે અમે રે નારે મૂર્તિ ગામના. બોલો બધા અમે રે નારે મૂર્તિ ગામના. હવે મૂર્તિ ગામમાં પટેલો રે, મૂર્તિ ગામમાં ઠક્કર રે, અને મૂર્તિ ગામમાં કોઈ પુરુષ રે, મૂર્તિ ગામમાં મહિલા રે. મૂર્તિ ગામમાં રે અને મહિલાને પુરુષ કહેવાય? મૂર્તિ ગામમાં કોઈ નીતિનભાઈ નામની વ્યક્તિ રે, લક્ષ્મણભાઈ રે મૂર્તિ ગામમાં? અરે ભાઈ, મૂર્તિ ગામમાં રે એનું નામ અનાદિમુક્તો, અને અનાદિમુક્ત જ મૂર્તિ ગામમાં રહી શકે. અને જે અનાદિમુક્ત કર્યા પછી આપણને મૂર્તિ ગામ આપી દીધું, અને અનાદિમુક્ત કર્યા, હવે હું બળવંતભાઈ ને, હું વનપરડીનો ને, હું રાજુ અમીન ને, હું અમેરિકાનો ને, હું નડિયાદનો ને, આ બધું ભૂલો. એ આપણું અજ્ઞાન છે, એ અજ્ઞાન છે. કૃપા કરીને આપણને મૂર્તિ ગામમાં બેહાડ્યા છે, બસ એનો આપણે ખ્યાલ કરો કે અમે રે નારે મૂર્તિ. અહીં કૃપા કરી હરિયે બનાવ્યા રે નારા રે મૂર્તિ ગામના. અહીં કૃપા કરી હરિયે બનાવ્યા રે નારા રે મૂર્તિ ગામના. બનાવ્યા, બનાવ્યા એટલે શું ભીલા? કૃપા કરીને બનાવ્યા, બનાવ્યા એટલે શું? જીવ માંથી શિવ બનાવ્યા, અનાદિ મુક્ત કર્યા ભાઈ આપણને. એટલે કહે છે કૃપા કરીને બનાવ્યા. હતા તળીએ અને પહોંચાડી દીધા ટોપ. ભગવાન સ્વામિનારાયણથી બીજા નંબરની પદવી આપી ભાઈ. અહીં બેઠેલા ને આપણને ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા આપણે. હે, અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યાતા, રહ્યા છીએ એમને કીધું. રહ્યાતા શું કહે છે? રહ્યાતા, રહ્યાતા એટલે ભૂતકાળ. નીતિનભાઈ ઠક્કર એ રહ્યા હતા, હવે રહ્યા નથી. અજ્ઞાને કરી માયા ગામમાં રહ્યા હતા, જડ દુઃખ મિથ્યા દેહા દેકમાં ફસ્યા હતા. શ્રીજી સત્ય જ્ઞાને બનાવ્યા રે નારા રે મૂર્તિ ગામના. એ અસત્ય હતું જે આ સુધી આપણે રહેતા હતા અને માનતા હતા, ને એ બધું અસત્ય હતું. હવે સત્ય જ્ઞાન આ છે. કયું સત્ય જ્ઞાન? શ્રીજી મહારાજનું સત્ય જ્ઞાન આ છે. અને કયું સત્ય જ્ઞાન ભેલા? તું દેહધારી નથી. આપણે આ વિચારવાનું કે હું દેહધારી નથી,
હું જગતનો જીવ નથી, હું કોઈ ગામ ઠામ નામ નથી મારે વિશે, હું કોઈ દેવસીભાઈ નથી, હું કોઈ ગામનો આલોકના ગામનો નથી, તો હું કોણ છું? અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. બોલો જો બધા, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. બસ આ આપણું જીવન સૂત્ર છે, ગુરુ મંત્ર છે, અને આ ગુરુ મંત્ર દ્રઢ કરાવવા માટે આ સભા છે. ભાઈઓ, મંદિરો થયા એ આના માટે છે, નહીં કે આપણે લોકોની વાહવા માટે અને સરસાઈ માટે મંદિર નથી કરતા. બસ આ જ કરવાનું છે. સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવીને મહારાજનો સંકલ્પ આ છે કે સૌને અનાદિમુક્તની સ્થિતિ સુધી પહોંચાડવા છે. આ ભગવાન સ્વામિનારાયણનો આપણા બાપાનો સંકલ્પ છે, અને એમાં આપણને ભેળા ભેળવ્યા છે એ મહારાજની આપણી ઉપર અનહદ કૃપા છે. આપણને મહિમા શ્લોક આપ્યો વર્ષના પ્રારંભે, આપણે જરા પહેલા વાગોળીશું મહિમા શ્લોક. હે પ્યારા સદાય દેવ્ય મૂર્તિ, તેજો માયા અપાર છો. બસ આટલું રાખીએ આપણે. પહેલી એક લીટી પહેલી પંક્તિમાં શું કીધું સાંભળ્યું પહેલા? જો આ મહિમા સમજવો, ના મહિમા કોને કહેવાય? તો આ ભગવાન જેને આપણે દર્શન કરીએ છીએ એ દેખાય છે અવરભાવમાં, ચર્મચક્ષુએ પ્રતિમા જેવા, પરંતુ પ્રતિમા નથી. પ્રતિમા જેવા સમજીએ એ અમહિમા, અને પ્રતિમા જેવા નથી, જેવા છે એવા સમજીએ એનું નામ મહિમા. મહિમાનો અર્થ છે જેવા છે એવા સમજવા, એનું નામ મહિમા. જે દેખાતું નથી પરંતુ છે એવું સમજીએ એનું નામ મહિમા. અને બાપાએ એના અનુસંધાનમાં એક શબ્દ કહ્યો, અવરભાવમાં પરભાવ જોતા શીખો. કયો શબ્દ આપ્યો પેલા? અવરભાવમાં પરભાવ જોતા શીખો. અવરભાવ એટલે શું? જે ચર્મચક્ષુએ દેખાય એનું નામ અવરભાવ, પણ એમાં પરભાવ જોતા શીખો. જો સ્થિતિ તરફ આગળ જવું હોય તો પહેલું આ પગથિયું છે, એમાં પરભાવ જોતા શીખો. દેખાય છે અવરભાવમાં પ્રતિમા, દેખાય છે આરસ, દેખાય છે કાષ્ટ, દેખાય છે ચિત્ર, દેખાય છે આપણને નાની મોટી મૂર્તિ, પરંતુ એ બધો અવરભાવ છે. એને ટાળીને પરભાવ જોતા શીખો, અને સુખ પરભાવમાં છે. જેમ આપણે અનેક વખત કહ્યું છે, 1000 રૂપિયાની નોટ દેખાય છે કાગળિયું છે, ચર્મચક્ષુએ કાગળિયું છે, પણ અંદરથી કાગળિયાનો ભાવ નીકળી ગયો એ જ એ કહેવાય અવરભાવ. અવરભાવ ટળી ગયો અને દ્રઢ થઈ ગયું કે આ દેખાય છે કાગળિયું, પણ કાગળિયું નથી, 1000 રૂપિયા જ છે. અને એવું દ્રઢ થયું એટલે સુખ આવે છે, આનંદ આવે છે. બોલો, ખિસ્સા મૂક્યો હોય તો આનંદ છે, અને જો કાગળિયું જ મનાય તો કોઈ આનંદ છે જ નહીં. એને પડ્યા હોય પૈસા થાય તો દુઃખીઓ જ મરી જાય, અને દુઃખીઓ જ મટે નહીં કોઈ દિવસ. સમજ્યા? મારી જોડે કંઈ નથી, મારી જોડે કંઈ નથી, પરંતુ એ કંઈક છે, એ 1000 છે એવું મનાઈ ગયું, એ અવરભાવનો પડદો નીકળી ગયો, એ દેખાતો ભાવ પડદો નીકળી ગયો, એ કાગળિયાનો પડદો નીકળી ગયો, એ ભાવ ટળી ગયો, એને કહેવાય પરભાવ. વાસ્તવિકતા એ 1000 રૂપિયા છે, કાગળિયો નથી. એમ આમાંથી પ્રતિમાનો પડદો નીકળી જાય, અને ભલે તેજ દેખાતો નથી પરંતુ તેજોમય 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 જ છે એવું જે સમજવું, એ અવરભાવમાં પરભાવ જોયો કહેવાય. ભક્તો, અવરભાવમાં અવરભાવ જોવો એનું નામ કાર્ય સત્સંગ, અને અવરભાવમાં પરભાવ જોવો એનું નામ કારણ સત્સંગ. આમાં પરભાવ છે. આ તો અવરભાવમાં પરભાવ કેમ કીધો? કારણ કે અવરભાવ દેહભાવ છે, હજુ આપણો અવરભાવ છે, એટલા અવરભાવ શબ્દ વાપર્યો. બાકી પરભાવમાં છે એ અવરભાવમાં પરભાવ નથી, પરંતુ આપણે અવરભાવમાં છીએ એટલે અવરભાવમાં દેખાય છે, અને એટલે પરભાવ જુઓ એવો શબ્દ વાપર્યો. પરંતુ છે સદાય પરભાવમાં પરભાવમાં પરભાવમાં. મુક્તો, બસ આટલી ઘેડ પાડી દેવાની, અને અવરભાવમાં અવરભાવ જ જોવો એનું નામ કાર્ય સત્સંગ. કાર્ય સત્સંગ જેવું દેખાય છે એવું જ સમજે છે. જેવું દેખાય, 1837માં આવ્યા તો કે આવ્યા, 56 માર્યા તો કે રહ્યા, 11 વર્ષે ગૃહત્યાગ કર્યો તો કે કર્યો. સમજ્યા? એવું જ લખાણું, એવું જ સમજાણું, એવું જ વંચાણું, ને એવું જ બોલાયું, અને એ જ અત્યારે બસ 1886માં ગયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો, અને 1886માં ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં ગયા, તો બસ એવું દેખાણું એવું સમજી લીધું ગયા. સમજ્યા? અને અત્યારે નથી, બસ નથી. સમજ્યા? અત્યારે છે પ્રતિમા, પ્રતિમા. આનું નામ કાર્ય સત્સંગ. સમજો, આ કારણ સત્સંગ છે. અવરભાવમાં પરભાવ, પરભાવ જ છે એને પરભાવ જ જો એનું નામ જ કારણ સત્સંગ. અને એટલે અહીંયા પંક્તિમાં કીધું મહિમા શ્લોકની પહેલી પંક્તિ, હે પ્યારા સદાય દેવ્ય મૂર્તિ, તેજો માયા
અપાર છો હે મહારાજ, તમે અપાર તેજોમય છો, તેજોમય જ છો, હતા એમ નહીં, છો જ, ભલે અમને દેખાય કે ન દેખાય, છો જ, તમે તેજોમય જ છો, પરભાવમાં જ છો, અપાર તેજોમય છો મહારાજ. બસ આપનું આ દિવ્ય સ્વરૂપ ભલે અમને ચર્મચક્ષુએ જે દેખાય તે, પરંતુ આપ તેજોમય જ છો, સાક્ષાત જ છો, અને ઠાવકી ઘેડ એનું નામ પ્રભાવ જોયો કહેવાય. હવે શું કહે છે આગળ? હે પ્યારા સદાય દેવ્ય મૂરતે તેજોમય અપાર છો. હવે મહારાજનો આવો મહિમા સમજીશું? એકલો તો ચાલશે નહીં, ચાલે, કારણ કે અવરભાવમાં આપણને જે જે દેખાય છે, મહારાજ દેખાય છે, મોટા પુરુષ અવરભાવમાં દેખાય છે, સંતો ભક્તો દેખાય છે, આપણે અવરભાવમાં હજુ માની બેઠા છીએ દેખાય છે, અરીસામાં દેખાય છે એવું નક્કી કરીને બેઠા છીએ, એ બધાયમાં મહારાજ કે પ્રભાવ સમજતા શીખો. એ જ મહિમા જ વર્ષની ઉજવણી છે, અને એ જ મહાત્મહિમા વર્ષનો મહિમા છે. મુક્તો, આપણે આ દ્રઢ કરવા માટે આ વર્ષ આવ્યું છે. શું કહે છે હવે આગળ બીજી પંક્તિમાં? સત્પુરુષ માટે શું સમજવું? માણ્યા દેવ્ય સત્પુરુષ જે આપ રાજી થયાનું દ્વાર છો. કયો શબ્દ વાપર્યો? હે મહારાજ, તમે જે કૃપા કરીને અમને સત્પુરુષનો ભેટો કરાયો છે, બસ એમાં અમને મનુષ્ય ભાવ ન રહી જાય. અમે જેવા દેખીએ છીએ એવા ન સમજીએ. મળ્યા દિવ્ય સત્પુરુષ જે આપ રાજી થયાનો દ્વાર છો. હે મહારાજ, મારે જો તમને રાજી કરવા હશે તો મારે તમારા સુધી પહોંચવા માટેનું જે દ્વાર છે, સત્પુરુષ એ મહારાજની મૂર્તિ સુધી પહોંચવા માટેનું દ્વાર છે. એ ભગવાન નથી, એ મહારાજ નથી, પરંતુ મહારાજ સુધી પહોંચવાનું દ્વાર છે. એ મહારાજ, બસ તમારા દ્વાર સમા એવા સત્પુરુષ એને અમે રાજી કરી શકીએ, કે જેથી કરીને એ રાજી થાય તો તમે રાજી થાઓ. બસ અમને એવો નિરંતર મહિમા વર્તે કે બસ મળેલા સત્પુરુષ એ કોણ છે, એ અખંડ મૂર્તિમાં રહે છે, અને હે મહારાજ તમે એમના દ્વારા આપ અનંત જીવોના કામ કરો છો. બસ અમને આવો સત્પુરુષને વિશે દિવ્ય ભાવ અખંડ વર્તે એનું નામ મહિમા. આ મહિમા વર્ષની ઉજવણી મુક્તો ઠાવકી ઘેડ પાડી દેવી, જેમ આપણને ઘેડ પડી ગઈ છે. આ પેન કેવી ઠાવકી, ઠાવકી ઘેડ એટલે શું? પેન એટલે પેન. કોઈ દિવસ આ પેનની પેન્સિલ નથી થતી, પેન્સિલની પેન નથી થતી. બોલો, પેનને આપણે ફોન તો નથી સમજતા, પેનને પેન્સિલ નથી સમજતા. બોલો, ફોન તો નથી સમજતા, અને કોઈ કંઈક ફોન છે તો આપણને ઘેડ પડે પહેલા? નહીં, પેન એટલે પેન. પેનને ફોન નથી સમજતા, પેનને પેન્સિલે નથી સમજતા. બોલો, પેન્સિલ એના જેવી હોય ને તોય નહીં, પેન્સિલે પેન્સિલ ને પેન એ પેન. હે, આંબાને લીમડો નથી સમજતા, લીમડાને આંબો નથી સમજતા. કેવી ઠાવકી ઘેડ પડી ગઈ છે, સમજ્યા? એમ મહારાજ કે આવી જેવી માઇક પદાર્થની આ ઘડિયાળ કેવી ઘેડ પડી ગઈ. ભાઈ, ઘડિયાળ એટલે ઘડિયાળ જ. બોલો, આ ફોન એટલે ફોન જ. કેવી ઘેડ પડી ગઈ. આ ચશ્મા એટલે ચશ્મા જ. આ ઘેડ પડી ગઈ આપણને. આ પુસ્તક એટલે પુસ્તક. આ બોક્સ એટલે બોક્સ. આપણને આ બધી ઘેડ, કેટલી હજારો વસ્તુની ઘેડ પાડી છે. એટલે આ ચારની જ પાડવાની છે. આ મહિમા વર્ષમાં ચારની જ આટલી બધી અનંત સ્વરૂપોની ઘેડ પડી છે. બાપા, ચારની પાડો ને. હે, મહારાજને મોટા રાજી રાજી થઈ જાય આપણી ઉપર, એની જ ઠાવકી ઘેડ પાડી દો ને. પણ પેલી માઇક વસ્તુ છે ને, પેલી દિવ્ય છે, એટલે આપણે માઇક ને, આ વસ્તુ માઇક એટલે માઇક માઇક, એની ઘેડ જલ્દી પડે છે. આપણે માઇક મૂવા છે એની, એ દિવ્ય છે એટલે એની ઘેડ પડતી નથી. પરંતુ મહારાજ કે તમે માઇક નથી, તમે દિવ્ય છો એમ સમજો તો તમને દિવ્યની ઘેડ સહેજે સહેજે પડશે. કે હું માઇક નથી, દેહધારી નથી, હું જીવ નથી, હું લક્ષ્મણભાઈ નથી, હું ગોટી નથી, હું સુરતનો નથી, હું મહારાજ અનાદિ મુક્ત છું. આ જેમ અહીં ઘેડ પડશે તો ત્યાંય પડતી જશે, ત્યાં પડતી જશે એમ અહીં પડતી જશે. મુક્તો, આ ઠાવકી ઘેડ પાડવાનું વર્ષ, એનું નામ મહિમા વર્ષ. બસ ઠાવકી ઘેડ, આમ એટલે આમ જ. હા, મહારાજ એટલે મહારાજ જ, મહારાજ દિવ્ય એટલે દિવ્ય જ. અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે. આની ઠાવકી ઘેડ, અને એ તેજો મય જ છે, દિવ્ય જ છે, સાક્ષાત જ છે, ભવ્ય છે, ભવ્યાતિ ભવ્ય છે, દિવ્યાતિ દિવ્ય છે. બસ આની ઠાવકી ઘેડ. એમ સત્પુરુષ, મોટા પુરુષ,
મહારાજને એકલે વિશે ઘેડ પાડશો અને મોટા પુરુષને વિશે નહીં પડે તો નહીં ચાલે, કારણ કે એ મહારાજ સુધી પહોંચવા માટેનું દ્વાર સત્પુરુષ છે અને એમાંય ઘેડ પાડવી પડે. જ જ જ જ જ જ જ ક્યાં સુધી જ ભેલા? ઠેઠ મૂર્તિ સુધી જ, સમજ્યા? પાડવી પડે જ. તો સત્પુરુષને વિશે પણ, હે મહારાજ બસ અમને આવી ઘેડ પડાવજો કે અમને જે મળ્યા છે સત્પુરુષ, મળ્યા દિવ્ય સત્પુરુષ જે આપ રાજી થયાનું દ્વાર છો. બસ આપ સત્પુરુષ જે મને અમને મળ્યા છે એ જ તમને રાજી કર્યાનું દ્વાર છે. હે મહારાજ બસ અમારી પર અનહદ કરુણા કરજો કે અમને અત્યારે ગોપાળાનંદ સ્વામીને વિશે તો દિવ્ય ભાવ રહે, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીમાં તો રહે, નિર્ગુણ બાપા ઈશ્વર બાપામાં તો રહે, પરંતુ હે મહારાજ બસ અમને મળ્યા દિવ્ય સત્પુરુષ જે રાજી થયાનું દ્વાર છો. અને જેને ઘેડ પડી છે એની રીત જુઓ. પેલા આપણે એક બે વાતોને જોવી છે કે જેને ઘેડ પડી, એ ઘેડ પડી કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન એક વખત મહારાજ, મહારાજને મોટાને વિશે ઘેડ પડી કોને કહેવાય એની આપણે વાત કહેવી જ પહેલાં. મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજેલા, અક્ષરોડીમાં બિરાજતા હતા. સાંજનો સમય, મહારાજ અક્ષરોડીમાંથી બહાર નીકળવું અને મહારાજે એક દ્રશ્ય જોયું. મહારાજ એક સ્વયં પોતાને સ્વ આંખે મહારાજ એક દ્રશ્ય જોયું. મહારાજના જોડે ને જોડે રહેનારા, સદાય નિકટના સાથી કહેવાય એવા મૂળજી બ્રહ્મચારી, અને મૂળજી બ્રહ્મચારીના જોડા, એમના શૂઝ, બહાર એ ગરીબ વગત એને તેલ ચોપડે. મૂળજી બ્રહ્મચારી જોડે જ હતા એટલે મહારાજે પૂછ્યું, મહારાજ કે મૂળજી આ કોના જોડા છે? મહારાજે પૂછ્યું, મારી મોજડીઓ નથી, આ જોડા કોના છે? મહારાજને કે મહારાજ રાજી રહેજો, દયાળુ આ જોડા આ સેવકના છે, પરંતુ હરિભગત ચોટ્યો આજ મને કે તમે મહારાજની સેવા જ ના આપો, તમારી આપો ના આપો. તે પૈસા હું ના 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 કરતો રહ્યો, ના તેલ ચોપડવા બેસી ગયો કે જોડા લઈ જા. એટલે મહારાજ રાજી રહેજો, મારે જોડાની તેલ ચોપડાવવાની સેવા મારે ન કરાય, હું તમારો દાસ છું અને દાસના જોડા કોઈ હરિભગતને જોડે ચોપડાવવા આપું એ અયોગ્ય છે, પરંતુ મહારાજ રાજી રહેજો. મહારાજ આ જોઈને લીલા શરૂ કર્યો. મહારાજ એકદમ આકરા થઈ ગયા. મહારાજ કે મોટો બોસ થઈ ગયો બધા એનો, હા મોટો, તું તું જોડે રહીને એટલે આ સેવા કરનારો તું માલિક થઈ ગયો, ધણી થઈ ગયો, તને ભગવાન થવાનું મન થઈ ગયું કે લ્યા આ જોડા તેલ મહારાજ મેં આપ્યા નથી, એને પરાણે પૂછો, એને પરાણે લીધા છે. મહારાજ કે બસ આજથી જોડા, મહારાજ કેવું ફરમાન કેવું કરી દીધું? મહારાજ કે આજથી જોડા પહેરવાનું કાયમ માટે બંધ, તારે પગમાં જોડા નહીં પહેરવાના, ઉનાળો ભરતું ઉનાળો હોય તોય ભલે, શિયાળો હોય તોય ભલે, અને ચોમાસું હોય તોય ભલે, કોઈ દાડો જોડા નહીં પહેરવાના. ભલે મહારાજ રાજી રહેજો. મહારાજ કે જોડા પહેરવાના નહીં એટલું નહીં, પણ હા ભળે મારે તારું મોઢું નથી જોવું, અહીંથી તું મારી સેવામાંથી ભાગી જા, ગેટ આઉટ. હે ને ભગવાન થઈ ગયો તું? અરે ભલે મહારાજ, પણ આમાં ક્યાં ભગવાન થવાની વાત છે? મહારાજ કે નહીં તારું મોઢું નથી જોવું, ચાલ મારી સેવામાં ના જોઈએ તું, ચાલ ગેટ આઉટ. જે મૂળજી બ્રહ્મચારી મહારાજે જ્યારે એક વખત તમામ સંતોને કહ્યું, સંતો તમારી જોડ નક્કી કરી લાવો, એક એકની જોડ નક્કી કરી લાવો. બધાય સંતો પોતપોતાની એક એક જોડ નક્કી કરીને લાયા. મહારાજ આ મારી જોડ, આ મારી જોડ, આ આ કે બોલ્યો કે આ મારી જોડ, એમ બબેની જોડ નક્કી કરીને આવ્યા. અને ત્યાં મહારાજ કે મૂળાનંદ તારી જોડ તે નક્કી કરી, મૂળાનંદ ને મૂળાનંદ એટલે સમજ્યા પહેલાં, મૂળજી બ્રહ્મચારી મૂળાનંદ તારી જોડ નક્કી કરી. મૂળજી બ્રહ્મચારી હાથ જોડી ઉભા રહ્યા. મહારાજ કે હા ભળ, આ મૂળાનંદ ને સહજાનંદની જોડી. શું કહે છે? આ સહજાનંદ મહારાજ પોતાની મૂળાનંદની જોડ કરે, આ સહજાનંદ અને મૂળાનંદની આથી જોડ. શ્રીજી મહારાજનો પડછાયો. મહારાજ કે મૂળજી હું તારી કાયા અને તું મારી છાયા, છાયા એટલે પડછાયો, પડછાયો થઈને રહ્યા. વચનામૃત ગ્રંથની અંદર મુક્તો શ્રીજી મહારાજે ઘણા હરિભક્તોના નામ લખ્યા છે. મધ્યના 59માં વચનામૃતની અંદર મહારાજે 6 હરિભક્તોને એવોર્ડ આપેલો છે, નામ લખ્યા છે, યાદ કર્યા છે. લોયાના 3જામાં લગભગ 19 જેટલા ભક્ત મુક્તોને મહારાજે યાદ કર્યા છે, 19 જેટલા મુક્તોને મહારાજે યાદ કર્યા છે.
પરંતુ મુક્ત એક એક વખત યાદ કર્યા છે શ્રીજી મહારાજે. વચનામૃત ગ્રંથની અંદર સર્વશ્રેષ્ઠ 6 વખત શ્રીજી મહારાજે અત્યંત રાજીપો જો કોઈની ઉપર 6 વખત વચનામૃતના 273 વચનામૃતમાં 6 વખત મહારાજે અત્યંત રાજીપાના પાત્ર કોઈને ગણ્યા હોય અને ખૂબ રાજીપો આપ્યો હોય તો એ મૂળજી બ્રહ્મચારીને મુક્તો. મહારાજ મધ્યના 33માં એવા શબ્દો કે મહારાજ કે અમે આ દાદા ખચરના દરબારમાં ટક્યા છીએ, એ દાદા ખચર જેવા અને આ મૂળજી બ્રહ્મચારી જેવા નિષ્કામી વર્તમાનમાં જે શુરા અને પુરા છે, જે અતિ દ્રઢ જેણે કર્યું છે, એવા એમની સેવાને અંગીકાર કરીએ છીએ, એમના નિષ્કામી વર્તમાનને લઈને કરીએ છીએ. અહીં એટલે અમે ટક્યા છીએ. શ્રીજી મહારાજે ત્યાં નિષ્કામી વર્તમાનમાં સાક્ષાત સ્વરૂપ કીધા મૂળજી બ્રહ્મચારીને. કેવી સેવા બ્રહ્મચારી મહારાજની! મહારાજ મૂળજી બ્રહ્મચારી ઉપર પ્રદક્ષિણા કરતા હતા મંદિરમાં, અને મહારાજ અક્ષરડીમાંથી એકદમ બહાર આવ્યા, પડી ગયેલા મહારાજ. બ્રહ્મચારીને એમ કે હું લાય થોડી વાર પ્રદક્ષિણા કરી આવું, માળા બાકી જ કરી આવું. મહારાજ એકદમ ધુઆ થતા મહારાજ બહાર આવ્યા. મહારાજ કહેલા, મૂળજી તરસ લાગી છે, ક્યાં ગયો? અને મૂળજી બ્રહ્મચારી ઉપર પ્રદક્ષિણા ફરતા અરરાટી થઈ ગઈ. મહારાજને તરસ લાગીને બહાર આવવું પડ્યું. પોતે ઉપરથી ભૂસકો માર્યો મૂળજી બ્રહ્મચારીએ, પ્રદક્ષિણામાંથી નીચે ભૂસકો માર્યો. પગથિયા ઉતરીને આવે તો વાર લાગે ને. પ્રથમનું 73મું વચનામૃત મુક્તો આપણે હમણાં જોઈએ. શ્રીજી મહારાજે એમ કહે છે કે જેટલા ઈશ્વરમાં અમારામાં ગુણ હોય એટલા આ બ્રહ્મચારી મહારાજમાં ગુણ છે. શ્રીજી મહારાજ પ્રથમના 73માં આ શબ્દ બોલ્યા છે, જેટલા ઈશ્વરમાં એટલે કે અમારામાં ગુણ છે એટલા જ આમાં ગુણ છે બ્રહ્મચારી મહારાજમાં, અને મૂળજી બ્રહ્મચારીમાં એટલા જ ગુણો છે. જેને શ્રીજી મહારાજે નિશદ્દીન જોડે રાખ્યા અને એ બ્રહ્મચારીની કેવી કસોટી કરી મહારાજે, સાંભળીને આપણને અરરાટી થઈ જાય, એમ થાય કે આવા ભગવાન હોય મુક્તો, કેવી કસોટી. મૂળજી બ્રહ્મચારીને સહજમાં એમ કહી દે, બ્રહ્મચારી વાંક આટલો જ, કેટલો વાંક ભેલા, એમના શૂઝ, એમના જોડા પરાણે પેલા હરિભક્તિ ચોપડવા લીધા, તેલ ચોપડવા લીધા, અને બ્રહ્મચારી મહારાજને જોડા પહેરવાનું તો બંધ કરાયું પણ એટલેથી ન અટક્યું. બ્રહ્મચારી મહારાજને કે તારે ગેટ આઉટ, ગમે ત્યાં જતો રહે, મારે તારી જરૂર નથી, તારું મોઢું મને ત્યાં દેખાડીશ. લ્યો શું વાંક, કસોટી હતી. મહિમા કોને કહેવાય? પરભાવનો વિચાર કોને કહેવાય? પરભાવની અવરભાવને પરભાવની વાત કરવી સહેલી છે, આપણને આવા પ્રસંગો ઊભા કરી આવ્યા કે ટાણે ભગવાનને, ભગવાનના સત્પુરુષ આપણી ગમે એવી કસોટી કરે, થાવ કે ઘેડ આનું નામ કહેવાય કે બસ કોણ છે. કેવી કસોટીઓમાંથી મહારાજે સંતોને, અમારા સંતોને 114 પ્રકરણ બદલેલા મહારાજે. કેવા પ્રકરણો, કેવી રીતે મહારાજે કેવા કેવા પ્રકરણો ફેરવી ફેરવીને મહારાજે સંતોને પાકા કર્યા, કસોટીમાંથી પસાર કર્યા, કે ગમે તેવી પરિસ્થિતિ થાય તો બસ આ કોણ છે. મહારાજ એટલે મહારાજ પરભાવનું સ્વરૂપ છે, અવરભાવ એ અવરભાવ છે, પરભાવ એ પરભાવ છે. એની છાવકી ઘેડ પડાવવા માટે મહારાજે કેવી બ્રહ્મચારી મહારાજની કસોટી કરી. આ બ્રહ્મચારી મહારાજને તો ઠાવકી ઘેડ પતી જ ભાઈ, આપણને નિમિત્ત કરીને, એ નિમિત્ત કરીને આપણને ઘેડ પડાવવાનો મહારાજનો આ દાખલો છે. બ્રહ્મચારી મહારાજને કે જાઓ તમારું મોઢું ના દેખાડશો, રજા આપી દીધી. બ્રહ્મચારી મહારાજ કગર્યા, રડ્યા, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમે કોઈ શિક્ષા સહન કરું, મહારાજ મને તમે કાઢી મૂકો એનું દુઃખ નથી, પણ તમારો વિયોગ સહન નહીં થાય તો મહારાજ એનું મને દુઃખ છે. શ્રીજી મહારાજે કોઈનું ન સાંભળ્યું, બ્રહ્મચારી મહારાજને રવાના કર્યા. બ્રહ્મચારી મહારાજ ડભાણ પધાર્યા, ડભાણ, નડિયાદ જતા, અમદાવાદથી નડિયાદ જતા ડભાણ આવે, ડભાણ પધાર્યા. અને ડભાણમાં એક ડોશી બહુ સત્સંગી હતા, અને એમને એવા હાજર, એમણે કહ્યું કે ચલો બ્રહ્મચારી મારા ઘેર રહેજો અને મહારાજની, મહારાજને રાજી કરજો. બ્રહ્મચારી મહારાજ ડભાણ પધાર્યા. મહારાજે કહેલું, જ્યાં સુધી હું બોલાવું નહીં તાર, ત્યાં સુધી તારે આવવાનું નહીં, ખબરદાર તારે મોઢું દેખાડવાનું નહીં. બ્રહ્મચારી ત્યાં પહોંચ્યા ડભાણ. કેરીની સિઝન આવી, ઉનાળો આવ્યો, કેરીની સિઝન આવી. ડભાણિયા આંબાની કેરી મહારાજને બહુ ભાવતી, બહુ પસંદ આવતી. ડભાણની 3 વસ્તુ મહારાજ વખાણતા, ડભાણિયા સાધુ,
ડભાણિયો આંબો અને ડભાણના બળદ, આ ત્રણ મહારાજ બહુ પ્રિય હતા. મહારાજ બહુ કાયમ વખાણ હતા. ડભાણિયા સાધુ એટલે કોણ? શુક સ્વામી. ડભાણિયા સાધુ કહેવાતા, એ ડભાણના હતા પૂર્વાશ્રમમાં. એ ડભાણિયા સાધુ. ડભાણના આંબાની કેરી મહારાજને બહુ ફાવતી. ડભાણનો આંબો અને મહારાજે કેરી બહુ જમાડતા, અને ડભાણિયો બળદ. ડભાણનો એક બળદ મહારાજની વેલે જોડવા માટે કોઈ હરિભક્તે આપેલો, એ મહારાજ બહુ એની પર રાજી. ડભાણના આંબાની કેરી હોય, બ્રહ્મચારી મહારાજને રાત દિવસ જેનું અખંડ મનન ચાલે, જપન ચાલે મુક્તો, મહારાજ મહારાજ મહારાજ. ભલે વિયોગ છ છ મહિના થઈ ગયેલા, દર્શન વગર રહેવાતું નહોતું, પણ ધણીની મરજીમાં રહેવું એ ભક્તનું, સ્વામીનું, સેવકનું લક્ષણ છે ભાઈ, કે ધણીના સ્વામીની મરજીમાં રહેવું. બ્રહ્મચારી મહારાજ સાક્ષાત મરજીનું સાક્ષાત સ્વરૂપ કહેવાય. અને બ્રહ્મચારી મહારાજ છ મહિના થઈ ગયા, કેરીઓ આવી, કેરીના કાચી કેરી હતી, અને પેલા ડોશીએ એને અથાણું કરાયું, કેરીઓનું અથાણું બનાવ્યું. ડોશી કે અથાણું કોણ આપવા જશે? બ્રહ્મચારી કે મહારાજ કે લાવો હું જોઉં. અથાણું કે કેરી પાકી ગયેલી, કેરી લઈ જવાની છે, કોણ લઈ જશે? મહારાજ હું બે જઈ જાઉં. માથે અધમણ પોણોમણ 10-15 કિલો કેરીનો, પાકી કેરીનો કરંડિયો માથે લીધો, એક હાથમાં અથાણાની મોટી બૈણી લીધી, ઉઘાડા પગે, પગમાં જોડા પહેરવાની તો ના હતી, ઉનાળાનો ધોમ, ધકતો તાપ. ડોસી કે જોડા તો પહેરો, બળી મરશો, આ તમે ગઢડા જવાનું છે છેક, આ દબાણથી ગઢડે જવાનું ચાલતા? નહીં, મહારાજની આજ્ઞા નથી, ન પહેરાય મારાથી જોડા. મહિમા જાણ્યો કોને કહેવાય ભાઈ? મહિમાની વાતો કરવી, આ તો આપણી કોઈની પરીક્ષા નથી લીધી, એટલે આપણે બધાએ રૂડા રૂપાળા દેખીએ છીએ, દેખાઈએ છીએ, અને બધાએ હાસતા મોઢા રાખી શકીએ છીએ ભાઈ. અને મહારાજને પ્રાર્થના એ જ કરવી વહેલાઓ, કે હે દયાળો, અમને એની પરકસોટી કોઈ દાડો લેશો જ નહીં, લેશો જ નહીં, નહીં તર અમે એકે પાસ થવા નથી. અમારા સંતો કદાચ પાસ થાય, સંતો થાવ કે નહીં પહેલાં, હું ના થાઉં, તમે થાવ કે ના થાવ પહેલાં. પરીક્ષા મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, અમારી પરીક્ષા કોઈ દાડો લેશો જ નહીં. કીર્તનમાં તો લખ્યું છે, કસોટી લ્યો તો ભલે કરજો રેલો, કસોટી કરો તો ભલે કરજો રેલો. પણ એવું કહીએ કે ના મહારાજ, એ કરનારા એ પાસ થાય વાત ને, એમણે લખ્યું છે, અમે પાસ થઈ એવા નથી. પણ રખાવજો દ્રઢ ટે કરે, હે મહારાજ, કસોટી કદાચ કરો, કરશો જ નહીં અમારી કસોટી, બસ અમને હિંમત આપજો, બળ આપજો, ને મહિમાની દ્રઢતા કરાવજો. કે મહિમા કોને કહેવાય? પરભાવ જાણ્યો કોને કહેવાય? હે, કોણ બોલે છે? આ ભગવાન સ્વામિનારાયણનું વચન છે. એ જે કરતા હોય યોગ્ય જ કરતા હોય, કેટલી ઠાવકી ગેડ છે. ભગવાને બરાબર ન કર્યું, આ મહારાજે બરાબર ન કર્યું, એ જે સંકલ્પ થયો એનું નામ જ નિષ્ઠાની ખામી. મુક્ત આટલો સંકલ્પ થઈ જાય ને, એ જ ખામી, હા, એ જ નિશ્ચયની કસર. આમ ભગવાને એમ કેમ કર્યું? ગમે તેવી પરિસ્થિતિમાં મહારાજ મૂકે. મુક્તો મહારાજ બોલ્યા છે, ભૂખે મારું ભોંય હોવાડું, ભૂખે મારું ભોંય સુવાડું, અને તનની કાઢું છાલ. એમ કરતા જો મને ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. બોલો, હવે શું રહેતા ન્યાલ કરી દે પહેલાં? આટલું બધું કરીને છાલ કાઢી નાખે, ખાલ કાઢી નાખો કે? બોલો, અને છતાંય મને ન મૂકે, ભૂખે મારું ભોંય સુવાડું ને તનની કાઢું છાલ, અને એમ કરતા જો મને ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. આ ભગવાન સ્વામિનારાયણ, આ નિશ્ચય, આ તો મોક્ષનો માર્ગ છે ભાઈ, અને આ તો બહુ મોટી વસ્તુ લેવાની છે. અને મોટી વસ્તુ લેવાની હોય તો એની કિંમતે મોટી ચૂકવવાની હોય ને પહેલાં. હા, 5 લાખમાં કંઈ ઓડી ના આવે. હા, 5 લાખમાં કંઈ ઓડીનું સુખ ના આવે ભાઈ. હા, અને 50,000માં કંઈ ગાડી ના આવે, તો બાઇકનું સુખ લેવાય. સમજા, એ તો ઓડી લેવી હોય તો 50-60-70-80 લાખ રૂપિયા ખર્ચવા પડે એમ. આ આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, એ કંઈ આપણને એમને મળ્યા નથી ભાઈ. અરે, એમને મળેવા નથી, મળી ગયા છે એમને, પણ એમને મળેવા નથી. મૂળજી બ્રહ્મચારી ખુલ્લા પગે નીકળી ગયા, હાથમાં એક હાથમાં બૈણી, મોટી મોટી આવડી અધમણ 10 કિલો અથાણાની બરણી, અને એક માથા ઉપર 10-15 કિલો કેરી પાકી ગયેલી, દબાણના આંબાની કેરી. ગઢપુર જાય છે, રસ્તામાં હજુ સંકલ્પ છે, સંશય છે કે મહારાજ મારી કેરી જમશે કે નહીં જમે, જમશે કે નહીં જમે. 1.5 મણ કેરી હતી મહારાજ, કે 1.5 મણ કેરી, બાપજી ભૂલ સુધારી આપી, એટલી 1.5 મણ એટલે 30 કિલો કેરી. સમજ્યા, માથા ઉપર લઈને, હાથમાં અથાણું જુદું લઈને ગઢપુર ગયા. આપી અક્ષરવડીમાં મૂકી, કે લેવા મહારાજ માટે દબાણથી કેરી લાવ્યો છે. હવે બીજે દિવસે મહારાજ જમવા બેઠા,
બ્રહ્મચારી મહારાજ દૂર ઊભા હતા, સમજ્યા? જેવું બલાડુબા મહારાજને જમાડે, કેરી ભૂલી ગયેલા, પેલી કેરી થાળમાં મૂકવાની ભૂલી ગયેલા, મહારાજને આપવાની ભૂલી ગયેલા, અથાણું આપવાનું ભૂલી ગયેલા, ઊભા ઊભા રહેવાનું ને. એટલે બ્રહ્મચારી કે, એ ડોશીઓ, પેલા જેવું બલાડુબા મોટા ભાને એમને કે, એ ડોશીઓ, આ મહારાજ માટે ડભાણની કેરી આવી છે, ઘોળીને આપો, ઘોળીને આપો. ઓલું અથાણું ડોશીએ મોકલ્યું છે, મહારાજને ડભાણને આવવાની કેરીનું આ અથાણું આપો. આમાં હું આપીશ તો મહારાજ મારું લેશે નહીં, સમજ્યા? મારી એ જોડે અબોલા લીધા, મારું લેશે નહીં, તમે કોઈ આપતા નથી, આપો આપો, મહારાજને કેરી આપો, સમજ્યા? મહારાજે આમ જોયું. કોણ બોલ્યું? મહારાજે તો બ્રહ્મચારી મહારાજ આવ્યા છે. મહારાજ કે, એનું મોઢું નથી જોવું. જીવુભા લાડુ કે, મહારાજ બિચારાની શું ભૂલ છે? તૂટી ગયો તમારી જિંદગી ત્યાંથી સેવા કરી કરીને, અને તમે આવા ના કરો છો ને, મોઢું જોવાનું નથી, એટલે સમજો છો તમારા મનમાં. અને મોટી બાએ એવા લીધા. મહારાજ કે, મોટી બા અત્યાર સુધી કીધું નહીં, તમે બિચારો છ મહિને જતો રહ્યો, એ અહીંયા 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 દાઢીવાળા અહીંયા આવી ગયો. મૂળજી બ્રહ્મચારી દાઢી રાખતા હોય, ડાય દાઢી અહીંયા આવી ગયો, અહીંયા એટલે તારા હાથે મને કેરી આવી. અને મહારાજ રાજીના રેડ થઈ ગયા, કેરી ઘોળી ઘોળીને આપીએ રાખે ને મહારાજ જમીએ રાખે. મહારાજને કે, મહારાજ રોજ તો બે જમો છો, આજે આટલી બધી કેમ? મહારાજ કે, છ મહિનાનું હાટું વાળવા છ મહિનાનું હાટો વાળવાનું. રાજીના રેડ થઈ ગયા મહારાજ, ઊભા થઈને જમતા જમતા મહારાજ કેરી વાળા હાથે કેરી ગોળતા ગોળતા, પેલા કેરીનો ર બે હાથે ચોટ્યો હોય, મહારાજ કેરીના કેરી વાળા રસ વાળા હાથે મૂળજી બ્રહ્મચારી મહારાજને બાથમાં ગાલીને ભેટી પડ્યા. વાહ બ્રહ્મચારી વાહ, પાસ પાસ પાસ, તો ફૂલ્લી પાસ, ફૂલ્લી પાસ કરી દીધા. અને એ બ્રહ્મચારી મહારાજ માટે પછી મહારાજ એ જ દિવસે મહારાજે વચનામૃત કર્યું છે, એ જ દિવસનું વચનામૃત છે. અને એ દિવસે મહારાજ પોતે બહાર બેઠા છે, મહારાજ લીમતરુના વૃક્ષ નીચે બેઠા છે. અને એ વખતે મહારાજે પ્રથમનું 73મું વચનામૃત એ દિવસે રચાયું છે. અને એ દિવસે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે, બરાબર ધ્યાનથી સાંભળજો. અને મહારાજ એ વખતે શું બોલ્યા છે કે, દિવ્ય ભાવ કોને કહેવાય, મહિમા કોને કહેવાય? આખું પ્રથમનું 73મું વચનામૃત એટલે નિષ્કામ ધર્મનું વચનામૃત છે. નિષ્કામ ધર્મ કેવી રીતે પડે, બ્રહ્મચર્ય કેવી રીતે પડે, એનું વચનામૃત છે. અને એમાં વચ્ચે મહારાજે આ વાત કાઢી દીધી હો, મહારાજે વચ્ચે આ લાઈન વાત લાઈન મૂકી દીધી. મહારાજ એમ કહે છે કે, ધન્ય છે જો બ્રહ્મચર્ય કેમ પડે, નિષ્કામ ધર્મ કેમ પડે? તો કે મૂળજી બ્રહ્મચારીની લાઈન મૂક્યા કે, મૂળજી બ્રહ્મચારીને, કારણ કે મધ્યના 33માં એમને લાયા છે અહીંયા, અને મૂળજી બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય બહુ જોરદાર હતું. અને બ્રહ્મચારીને લાવીને મહારાજ એમ કહે છે, શ્રીજી મહારાજ બોલ્યા છે કે, ધન્ય છે આ બ્રહ્મચારી મહારાજને કે, જેવા ઈશ્વરમાં ગુણ હોય, જો આ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, ઈશ્વરમાં એટલે અમારામાં જેવા ગુણ હોય તેવા બ્રહ્મચારીમાં સર્વે ગુણ વર્તે છે. બોલો, કેટલું મોટું સર્ટિફિકેટ આપી દીધું મહારાજે, જો કસોટી લીધી, પરંતુ એ દિવ્ય ભાવ ટકી રહ્યો, મહિમા ટકી રહ્યો. અને મહિમાનું સાક્ષાત સ્વરૂપ હતા, શ્રીજી મહારાજ રાજી થાય છે કેરીઓથી નહીં. શ્રીજી મહારાજ આ કેરી દબાણની કેરી જોઈને રાજી નતા થયા, એ દબાણનું અથાણું જોઈને રાજી નતા થયા, એનો મહિમાન, એનો દિવ્ય ભાવ જોઈને રાજી થયા હતા. મહારાજ ભાઈ આ કેરીઓથી રાજી થાય એવા નતા. જો આપણે સત્સંગમાં આવીને, સત્સંગનું કારણ સત્સંગમાં પહેલું પગથિયું આ છે, અને એટલે મહિમા વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. હં, કે જેને જેને પામવા છે એનો મહિમા રૂવાડે રૂવાડે હોવો જોઈએ, અને જેના દ્વારા પામવાનું છે એનો મહિમા રૂવાડે રૂવાડે હોવો જોઈએ ભાઈ. હં, તો ત્યાં સુધી પહોંચાય. એટલે આ જે બાયણેથી છૂટવાનું છે એ બાયણું બંધ કરવાનું હોય. નિષ્કુળાન સ્વામી બોલ્યા છે કે, જે બંધ બારણેથી છૂટીએ તે બંધન કરીએ બારણો, અને જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણો. એટલે જે બારણેથી અંદર ઘરમાં પ્રવેશ કરવાનો હોય કે ઘરમાંથી બહાર નીકળવાનું હોય, અને એને ખંભાથી તાળું મારી દેવાનું હોય, એમ સત્પુરુષે મોક્ષનું દ્વાર છે. મોક્ષ મહારાજ છે, મોક્ષનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, પરંતુ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે. અને એમાંય મનુષ્યભાવ, એમાં દેહ બુદ્ધિ, એમાં આપણી બુદ્ધિનો પ્રયોગ કરવાનો હોય. પછી શ્રીજી મહારાજ શું બોલ્યા છે સાંભળજો, કે ઈશ્વરમાં અમારામાં જેવા ગુણ હોય તેવા ગુણ આ બ્રહ્મચારીમાં છે. પછી સાંભળજો મહારાજ શું બોલ્યા છે, તો એવા રૂડા ગુણ આવ્યાનું કારણ શું છે? શરૂઆત કરી છે પ્રથમના 73માં, એ દિવસે આ બનેલી વાત મહારાજ એ દિવસે આ પ્રસંગ કાઢ્યો છે. અને એ દિવસે શ્રીજી મહારાજે પોતે આ વાત કરી રહ્યા છે. અને ચૈતર વદનું, ચૈતર વદ અમાસનું વતનામ્રત છે.
દબાણના આંબાની કેરીઓ ચૈત્ર મહિનામાં આવી જતી, અને એવા દિવસે કેરીઓ લઈને આવ્યા છે અહીંયા થાણાનો ટોપલો લઈને, કેરી લઈને. અને ચૈતર વદ માસનું મહારાજનું આ વચનામૃત છે, પ્રથમનું 73મું વચનામૃત. અને શ્રીજી મહારાજ એ દિવસે શું આગળ બોલ્યા છે કે આવા બ્રહ્મચારી જેવા નિષ્કામ ધર્મ જેનો અતિ દ્રઢ છે, અમારા રાજીપાના ગુણ જેનામાં અપાર છે, એવા બ્રહ્મચારી જેવા રૂઢા ગુણ આવ્યાનું કારણ શું છે. અને પછી મહારાજ બોલ્યા છે, હવે મહારાજે વાત કેવી કરી સાંભળજો બધા. અમારે વિશે એમને દિવ્ય ભાવ છે એટલે એમ નથી બોલ્યા. શ્રીજી મહારાજ જેને આવા રૂઢા ગુણ જોઈતા હોય, જેને સંતોએ આવી ગયા, હરિભક્તો આપણે બધા આવી ગયા, જેને બ્રહ્મચારી મહારાજ જેવા રૂઢા ગુણ જોઈતા હોય, જેને નિષ્કામ ધર્મ અતિ દ્રઢ કરવો હોય, જેને રાજીપાના અપાર ગુણો જોઈતા હોય, છે ઈચ્છા કોઈને ભેલા? આપણે કોઈની ઈચ્છા ખરી ભેલા? બ્રહ્મચારી મહારાજ જેવા ગુણ પામ્યાની કોઈની ઈચ્છા ખરી? આંગળી ઊંચી કરો જ ભેલા, તો માલ કાઢું અહીંયા. જેને રૂડા ગુણની આવી ઈચ્છા હોય કે જે માલ જોતો હોય તો ભાઈ બતાવાય, નિતર નકામાં તાકા બતાવીને શું જરૂર પેલા લેવો જ ના હોય તો. એમ શ્રીજી મહારાજ કહે છે, જેને આવા રૂડા ગુણ પામવાની ઈચ્છા હોય, એને સાધુ હોય કે હરિભગત હોય, ભાઈ હોય કે ભાઈ હોય, જેને બ્રહ્મચારી મહારાજ જેવા કલ્યાણકારી મહારાજના જેવા કલ્યાણકારી ગુણો પામ્યાની ઈચ્છા હોય, એના માટે મહારાજ ઉપાય બતાવે છે. શું બતાવે છે સાંભળજો, શ્રીજી મહારાજના શબ્દો છે, કોઈના હાથમાં વચનામૃત હોય તો તમે તર કાઢજો. શ્રીજી મહારાજ શું બોલી રહ્યા છે દિવસે, કે જેને જેને આવા રૂઢા ગુણ આવ્યાનું કારણ, રૂઢા ગુણ જોઈતા હોય એનું કારણ તો એ છે, કારણ એટલે ઉપાય, એનો ઉપાય એ છે. હવે વાત પોતાની કરવાની હતી, મહારાજ ક્યાં લઈ ગયા છે સાંભળજો. મહારાજ કે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે. હવે મહારાજ મોટા પુરુષ હતા, પણ મહારાજે વાત આખી ડાયવર્ટ કરી દીધી, બોલો મોટા પુરુષ ઉપર. જો સ્વામી જો પંદરાંગ શંકા થાય કે સ્વામી ખોટું ખોટું બોલતા, મેં સાક્ષી પુરાવા સાથે કહું ને. બોલો મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, જે 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 એમાં કોણ કોણ આવી ગયા પેલા, જે જેને મૂળજી બ્રહ્મચારી મહારાજ જેવા રૂડા ગુણ જોઈતા હોય એને, અને એ એનો ઉપાય કયો, તો જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે. નિર્દોષ બુદ્ધિ એટલે જેમાં માયાનો કોઈ દોષ હોય જ નહીં, એમનામ નિર્દોષ બુદ્ધિ, કોઈ દોષ ન હોઈ શકે. એટલે આ સાકરમાં ગળપણ જ હોય, ભલે પછી પાકિસ્તાનની હાકર હોય તો એ ભલે, ને ભારતની પાકર હોય તો એ ભલે, હા ફેક્ટરીમાં બનેલી હાકર છે ભાઈ, ફેક્ટરીમાં બને છે. એ ક્યાં આમ ઝાડ ઉપર નથી આવતી, હાકરનું ઝાડ હોય મને ખબર નથી, સિઝન ખબર હોય કે હાકર ફેક્ટરીમાં બને છે, ભલે પાકિસ્તાનમાં બની હોય, અમેરિકામાં બની હોય, ભારતમાં બની હોય, અરે ગામડામાં કોઈ ખૂણામાં બનતી હોય, પણ હાકરમાં ગળપણ જ હોય, એમાં ખારાશનો લેશ માત્ર ના હોય. હોય બેલા, એટલે આ માણાની બનાવેલી હાકર છે, માણસે બનાવેલી હાકર છે, અને એમાંય ક્યાંય ફેર નથી પડતો, એમાંય તે ખારાશનો અંશ નથી હોતો, અલ્પ ખારાશ નથી હોતી, હાકર ગળી જ હોય. તો આ ભગવાનનું બનાવેલું સત્પુરુષ, એ તો ભગવાનનું મોકલેલું ને એમનું બનાવેલું સ્વરૂપ હોય ભાઈ, અને એમાં દોષ હોય, એમાં દોષ. અને જેને આવા નિષ્કામી થવું હોય, જેને આવા મૂળજી બ્રહ્મચારી જેવા રૂઢા ગુણ પ્રાપ્ત કરવા હોય, એનો ઉપાય ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે બોલ્યા છે. હા, અને મહારાજ એમ બોલે છે કે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, તે પોતે સર્વે દોષ થકી રહિત થઈ જાય છે. બોલો આટલો જ ઉપાય, નહીં તપ, નહીં જપ, નહીં વ્રત, કશું કીધું નથી હો, કોઈ ઉપાય નથી બતાવ્યો, બધા આની આગળ હાવ ઢીલા ઢફ થઈ જાય, બીજા ઉપાયો બધાય, આટલું જ, કાંઈ કરવાનું નહીં, દાખલો કરવાનો નથી, સાધન કરવાના નથી, તપ જપ કરવાના નથી, વ્રત કરવાના નથી, બસ એને વિશે દોષ બુદ્ધિનો સંકલ્પ ના કરશો. મહારાજ એટલું જ કહે છે, કારણ કે પોતે અખંડ મૂર્તિમાં છે, સત્પુરુષનું લક્ષણ જ આ છે ભાઈ. આપણી આપણી બુદ્ધિનું કામ છે કે આપણે એને ઓળખી શકીએ? આ લોકના માણસને નથી ઓળખી શકતા, સત્પુરુષને ઓળખવા, ભગવાનને ઓળખવા એ બુદ્ધિનો વિષય છે ભાઈ. વર્ષોથી આપણે કહીએ છીએ, વર્ષોથી કોઈ જોડે રહેતો હોય અને જોજો છેતરીને મારો બેટો જતો રહેતા, એમ થાય કે વી વરર્યો તો આપણે ઓળખી ના ગયા. એટલે આ માણસને નથી ઓળખાતા, તો ભગવાનને ઓળખાય, જે દિવ્ય સ્વરૂપ છે ભગવાનના સત્પુરુષને ઓળખાય, અને એને વિશે દોષ શું કહે છે સાંભળજો. મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, તે પોતે સર્વે દોષ થકી રહિત થઈ જાય છે. સર્વે દોષ, સર્વે શબ્દ લખ્યો છો, એક શબ્દ આગો પાછો નથી બોલતો, એક અક્ષર નથી બોલતો, મહારાજના શબ્દો બેઠા કહું છું, સર્વે દોષ થકી રહિત થઈ જાય છે.
સર્વે દોષમાં કયા કયા દોષ આવી ગયા ભેલા? કામ આવી ગયો, ક્રોધ આવી જાય, લોભ આવી જાય, કપટ આવી જાય, માન આવી જાય, સર્વે દોષ થકી રહિત થઈ જાય છે. આનું ગુજરાતી શું થાય? બાપજીના શબ્દો હો ગઈએ તો આનું ગુજરાતી શું થાય? એટલે કે આનું વિરુદ્ધ શું થાય? જે સત્પુરુષને વિશે દોષ બેઠે છે એ સર્વે દોષ થકી દોષથી ભરાઈ જાય છે. ચોખ્ખી વાત છે. જો નિર્દોષ સમજે તો સર્વે દોષ થકી રહિત થઈ જાય, અને જો દોષ પરઠે તો સર્વે દોષ આ નિવાસ કરે. ચોખ્ખી વાત છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે, આ કોઈ જેના તેના નહીં. મૂળજી બ્રહ્મચારીનો પ્રસંગે મહારાજ કેટલું આ કેટલું ભગવાનને સત્પુરુષનું મહાત્મય કેવું સમજવો જોઈએ. અને એ અલા આપણે લાલ ચશ્મા પહેર્યા છે એટલે બધું લાલ દેખાય છે ભાઈ. લાલ ચશ્મા અહીં લાલ છે ને એટલે બધું લાલ દેખાય. એને સીલિંગમાં જોવે ને તો એમ જ દેખાય, સીલિંગ લાલ છે. આકાશને જોવે તો આકાશ લાલ છે. એના ચશ્મા લાલ છે એટલે બધું લાલ દેખાય છે. બાકી આકાશ લાલ હોય, આ બધા કપડાં લાલ છે, પણ એને જેને લાલ ચશ્મા પહેરે ને બધું લાલ દેખાય. કાળા ચશ્મા પહેરે છે એટલે એને કાળું દેખાય. પોતાનો દોષ બુદ્ધિ કરીને ભગવાનને સત્પુરુષમાં દોષ પરઠવાના. મુક્તો આવ્યા છો, મુક્તો બહુ સમજીને જજો. આજે આવ્યા છો તો હા, આ ઘેડ પાડવી છે, પડાવવી છે, આપણે પાડવી છે એવો સંકલ્પ રાખજો. જો આ ઘેડ કોને કહેવાય? શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, અને પછી શું કહે છે? અને જે મોટા પુરુષને વિશે દોષ પલટે છે, મહારાજે ગુજરાતી કરી આપ્યું જોડે ને જોડે, અને જે મોટા પુરુષને વિશે દોષ પલટે છે. દોષ એટલે આ બરાબર કર્યું નહીં, આ બોલે છે, આમ બોલાતું હશે, આમ કરાતું હશે, આમ કોઈની સેવાનું કહેવાતું હશે, આવી આવી વાત થતી હશે, આમ થતું હશે, એને વિશે દોષ. અરે ન પરઠવાના પરઠે ભાઈ. બાપાને વિશે, સદગુરુ ગોપાળ બાપાને વિશે, બાપાશ્રીને વિશે, આપણા શિશ્વર બાપાને વિશે, મોટી મોટી પેઢીઓને વિશે દોષ પરઠનારા પરઠતા હતા. અરે સ્વયં શ્રીજી મહારાજમાં પરઠતા હતા ને. બોલો, હાથ આઠ ભૈયોને લઈને નાઈ ગયા, આથી કયો મોટો દોષ પરઠવાનો હોય? કહો, સ્વામિનારાયણ ભગવાન માટે બોલાતું હતું. હા, બાબરો ભૂત સાધ્યો છે, મેલી વિદ્યા જાણે છે, અને નહીં બોલનારા કેટલું બોલતા. બાપાશ્રી માટે બોલાતું, મોટા મોટા નંદ સંતો માટે બોલાતું ભાઈઓ. આપણા સદગુરુ ઈશ્વર બાપા માટે કોઈ વાયકા ઉડાડેલી. સદગુરુ ઈશ્વર બાપા સરસપુરમાં બિરાજતા, સરસપુર મંદિરને વિશે, અને કોઈએ એને વિશે દોષ કેવો પડેલો કે બાજુમાં પાછળ બાઈઓનું મંદિર છે અને વચ્ચે બાયણું છે અને બાઈઓની અવર જવર ચાલે છે. સદગુરુને ખબર પડી, સદગુરુ બાપાએ જે દોષ પરઠનારો હતો એને બોલાયો. બોલાવીને કે એ તારી આંખિયું ફોડ, આંખિયું ફોડ, જો ક્યાં બાયણું છે, જો તું ક્યાં બાયણું છે, વચ્ચે તપાસ મને બતાય ક્યાં બાયણું છે. મુક્તો આને સાપ થઈ ગયા, નિર્વંશ થઈ ગયા, સાપ થઈ ગયા. હું નામ નથી બોલતો, સભા છે એટલે. મુક્તો સાપ થઈ ગયા, જેણે જેણે મોટા પુરુષને વિશે દોષ પલટ્યા, મુક્તો ખતમ થઈ ગયા, ખતમ થઈ ગયા. આલોક ને પરલોક બે બગડી જાય ભાઈ. કોઈ દિવસ દોષ ના પરટશો. આપણી બુદ્ધિએ મહારાજને મોટા પુરુષને તોલશો નહીં, એ બુદ્ધિથી તોલાય એવું તત્વ નથી. મુક્તો બાપજી કે પાપના થર બાજ્યા હોય ત્યારે દોષ આવે ભાઈ, અને રાજીપાના થર બાજે ને ત્યારે એને નિર્દોષ બુદ્ધિ આવે. શું કહે છે અહીંયા? કે મોટા પુરુષને વિશે દોષ પલટે છે તે દોષના પરઠનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. બોલો, પરિણામ આપી દીધું. આગલું પરિણામ આપ્યું, પાછલું પરિણામ આપ્યું. નિર્દોષ સમજે તો સર્વે દોષ થકી રહિત થઈ જાય, અને જો દોષ પરઠે તો એનામાં સર્વે દોષના પરઠનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને અને કામાદિક જે શત્રુ, કામ આદિક, આદિકમાં બધા આવી ગયા, કામ આદિક જે શત્રુ તે સર્વે, તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. આ ભગવાન સ્વામિનારાયણનું જજમેન્ટ છે. બોલો, વચનામૃતના આધારે અપાતું આ જજમેન્ટ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે ભાઈ. શું કહે છે? કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં પૂંડા ઘાટ પણ સતત અખંડ પીડ્યા કરે છે. તપાસજો જરા, આપણા કામાદિક શત્રુ નથી ટળતા. કોઈ ભૂંડા ઘાટ આપણે વિશે પલઠાય છે, રહે છે, અંદર માનાદિક શત્રુઓ રહે છે, સમજી લેજો. ક્યાંક ક્યાંક જાણે અજાણે ખાણે ખૂંચરે કોઈ ભગવાનને, ભગવાનના મોટા દિવ્ય સત્પુરુષ એને વિશે દોષ પલઠાયા કરે છે, એટલે આપણા દોષ પર દોષ ટળતા નથી. મુક્તો, નહીંતર સનાતન સત્ય છે, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, કોઈ આલીમોવાલીના શબ્દ નથી. આ ઠેઠનું સુપ્રીમનું જજમેન્ટ છે ભાઈ. નહીં તો ભગવાન ખોટા પડી જાય. શ્રીજી મહારાજનું જજમેન્ટ છે.
દોષ બુદ્ધિનો પરખનારો જે પુરુષ તેના અહીંયામાં પૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે અને એ સત્સંગ કરે છે તોય સેલ્ફ એનાલિસિસ કરતા જજો, ચેક કરતા જજો પોતાને, બીજાને નહીં પોતાને. સત્સંગ કરે છે તોય એ તોય પણ એ દુઃખીઓ મટે જ નહીં. બોલો, સત્સંગમાં હોય તો એ દુઃખીઓ રહ્યા કરે, દુઃખીઓ અંદર ઉદ્વેગ રહ્યા કરે, અશાંતિ રહ્યા કરે. આવો રૂડો રૂપાળો સત્સંગ મળ્યો તો એ અંદર દુઃખીઓ રહ્યા કરે. સમજી લેવાનું કંઈક લોચો છે. અને કયો લોચો અહીં કીધો ભેલા? ભગવાનને ભગવાનને એવા મોટા સત્પુરુષને વિશે ક્યાંક દોષ પૂરથી દોષ બુદ્ધિ ભક્તો, એટલે આ દિવ્યમાં દોષ, દિવ્ય વસ્તુમાં દોષ પરઠવાનો. ગઈ પૂનમની સભામાં કદાચ વાત થઈ હતી કે બે પૂનમ પહેલાં ક્યાંક વાત થઈ હતી, અરે ભાઈ અમારી બે હાથ જોડે વિનંતી છે, 1000ની નોટને તમે 1000ને 1 ના સમજાય પરંતુ 999 ના સમજાય ભાઈ. 1000ની નોટને 1000 તો સમજો, એટલે 1000ની નોટ છે એને 1000 તો સમજો. ક્યાં અમે એમ કહીએ છીએ કે 1000ને 1 સમજો, પરંતુ 999 શું કરવા સમજો છો, 500 શું કરવા સમજો છો, એને ખોટી શું કરવા સમજો છો, એ અપરાધ થાય ભાઈ, એ નોટનો અપરાધ થાય. અને એમાં નુકસાન કોને કહો છો? એટલે આ તમે 1000ની નોટને 500 સમજો અને ખિસ્સા મૂકો 500માની, એમાં નુકસાન નોટને છે કે તમને છે કહો છો? હા કે કોને બોલો, નુકસાન કોને એમાં, આપણે કે નોટને? નોટ તો જે છે એ જ છે, એને તમે 999 સમજો તો ભલે, તમે એને 947 સમજો તો ભલે, એને 900 સમજો તો ભલે, 100 સમજો તો ભલે, અને ખોટી સમજો તો ભલે, તો એ છે એ જ છે. જે 1000 છે 1000 જ છે, એના 999 ના ઉપજે ભાઈ. દિલ્હીમાં જઈને તમે એનો ઉપયોગ કરો તો ભલે, અને મદ્રાસમાં જઈને કરો તો ભલે, કાશ્મીરમાં જઈને ભલો કરો તો ભલે, અને કન્યાકુમારીમાં જઈને કરો તો ભલે, એ 1000 જ ઉપજે ભાઈ. એમાં કદાચ ઓછું વધુ પરઠીએ, એમાં નુકસાન પરઠનારાના છે, એમાં નોટને કા લેવા દેવા છે? એમ સત્પુરુષને વિશે દોષ પરઠનારાને નુકસાન એને છે, એ તો છે છે એ છે જ, ભગવાનને સત્પુરુષ તો છે જ છે, એમાં નુકસાન એને છે. તો ભલા થઈને આટલી આટલી આટલો દ્રઢાવ કરો ને કે ભગવાનને ભગવાનના સત્પુરુષ દિવ્ય છે. અને જ્યારે દિવ્ય સમજાય એનો મહિમા સમજાય મુક્તો, આપણા બાપાશ્રીના એક બે પ્રસંગ કહું, જે દિવ્ય સમજાય ત્યારે એનો કેટલો અહોભાવ અહોભાવ, આનંદ આનંદ આનંદની શેડ્યો છૂટે. બાપાશ્રી આપણા સદગુરુ અરે આપણા અબજી બાબા, સંવત 1962ની સાલ હતી. કઈ સાલ પહેલા? સંવત 1962ની સાલ. અને કારતક સુદ એકાદશીનો બાપા સંગ લઈને વધાર્યા અને અમદાવાદમાં કારતક સુદ એકાદશીનો સમયો કર્યો. અમદાવાદમાં આચાર્ય વાસુદેવ પ્રસાદજી મહારાજ અને એમનો જનોઈનો પ્રસંગ હતો, એમને જનોઈ દેવાનો પ્રસંગ હતો. અને એ પ્રસંગે સંગ લઈને બાપા પધારેલા. અહીંનો એકાદશીનો સમયો બતાવીને જનોઈનો પ્રસંગ બતાવી અને અબજી બાપા સંગ લઈ 500-700 હરિભક્તો હતા, કચ્છી હરિભક્તો બધાએ, અને સંગ લઈને વડતાલ પધાર્યા. જો દિવ્ય ભાવ શું ચીજ છે અને મનુષ્ય ભાવ શું ચીજ છે, દેહ બુદ્ધિ ભગવાનને સત્પુરુષને દેહ બુદ્ધિ ક્યાં લઈ જાય છે અને દિવ્ય બુદ્ધિ ક્યાં પહોંચાડે છે. બાપાશ્રી વૃષપુરથી ત્યાં વડતાલ પધાર્યા. પૂનમનો સમયો બાપા વડતાલ કરવા માટે 11 સમયો પતાવી અને કારતક સુદ પૂનમનો સમયો વડતાલ કરવો છે એવા ભાવથી વડતાલ વધાર્યા. એ વખતે વડતાલમાં આ બધા ઉતારાની વ્યવસ્થા અને આ બધું આવું બધું એ વખતે નહોતું. એટલે ગોમતી તળાવ છે જે ગોમતીજી તળાવ, અને ગોમતીજીના તળાવ ઉપર આંબાવાડીઓ હતું, આંબાવાડીઓ ઘણા આંબા હતા એ વખતે. સ્વામિનારાયણ ભગવાન પણ વડતાલમાં જતા ત્યારે આંબાવાડિયાની નીચે જઈને સભા કરીને બેસતા એવું વચનામૃત સાક્ષી પૂરે છે કે શ્રીજી મહારાજ પણ આંબાના વૃક્ષ નીચે જઈને સભાઓ કરતા. બાપાશ્રીએ ત્યાં આંબાવાડિયામાં જોડે તંબુ રાખેલા, કચ્છી હરિભક્ત એટલે બધા મહેનતો બહુ, એટલે પેલા તંબુ તાણી અને ત્યાં રાત્રિ જાય. આપણે તમે બધાને બધી VIP ટ્રીટમેન્ટો જોઈએ, પણ કચ્છી મુક્તો હોય ને એમને બધું જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ખીચડી જોઈએ એમને, આવું બધું એમને બુંદીને ફૂંદીને આવું બધું મીઠાઈઓ ને તમારી જેમ સમોસા ને કચોરા ને એ બધું એમને ના ફાવે. સમજ્યા? એમને તો ખીચડી જોઈએ, સાદું સીધું એમનું જીવન. સમજ્યા? એટલે ત્યાં કચ્છના હરિભક્તો બધા સંઘ બધો પડાવ નાખ્યો, તંબુ તાણી તાણી રોકાઈ ગયા. બે પ્રસંગ બહુ અદ્ભુત બની ગયા.
એક રાત્રે બધા સૂઈ જાય કચ્છી હરિભક્તો, હવે 500-600 નો સંઘ અને વગડામાં એ વગડો હતો, ત્યાં વગડામાં હોવાનું ચોકી કરવા માટે કોઈની જરૂર પડે એટલે બાપાએ સાંજે સભા ભરીને બેઠેલા ત્યાં રાત્રે હુતા પહેલાં કહ્યું કે ભાઈ રાત્રે ચોકી કરવાની છે, કોણ કરશો? અત્યારની જેમ પેલું સિક્યોરિટી વાળાને બોલાવી લાવે ને બે પેલો ડંડો લઈને બેસી જાય ને પછી પૈસા આપીને છૂટો કરી દે, એવું બધું નહોતું ભાઈ. તમે અત્યારે હવે નવી પ્રજાપતિ સિક્યોરિટી વાળા હોય દે, બાપજીઓ બધા સિક્યોરિટી વાળાને બોલાયા નથી. હવે ચોકી કોણ કરશો? અને એમાં એક આંગળી ઊંચી થઈ, એ હતા કાણોતર ગામના, આ કેસરડી પાસે કાણોતર ગામ આવ્યું, ધોળકા તાલુકાના ગામ કહેવાય બધા, કાણોતર ને શિયાળ ને ધરજી ને મેણી ને પછી આમ બધું જાય, એ બાજુ રોડ જાય ને આમ બગોદરા જાય. એ કાણોતરના ભરવાડ, ભરવાડનું ગામ આખું, અને ત્યાંના સત્સંગી બધા ભરવાડો સત્સંગી, આજે પણ આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગી છે. સાદુર અને સગ્રામ હતા ને એના ત્યાં મહારાજ પધારેલા, રીસેને આવેલા, અને આખો પ્રસંગ છે, અત્યારે આપણે નથી કહેતા. પરંતુ એ કાણોતરના બાપુભાઈ કરીને, બાપાનો બહુ જ હેત એમને, બાપાશ્રીનો મહિમા બહુ, અને બાપુભાઈ પણ સંઘમાં એ વડતાલ આવેલા, ખબર પડેલી કે બાપાશ્રી પધારવાના છે એટલે અમદાવાદ આવેલા, અને અમદાવાદથી બાપાની જોડે એ પણ કચ્છમાં અરે ત્યાં વડતાલ પધાર્યા. હવે એમણે આંગળી ઊંચી કરી, એક તો જ્ઞાતિ અવરભાવમાં ભરવાડ, હાથમાં મોટી હે તમે વળી કડિયાળી ડાંગ રાખે, અને પેલું રાજદાડો વગડામાં રહેલા હોય એટલે એમને ચોકી કરવી એમને અઘરી ના પડે, એટલે એમણે હાથ જોડીને કહ્યું કે બાપા ચોકી હું કરીશ, મને આ સેવા આપો. બાપા કે આખી રાત જાગવું પડશે, બાપા આખી રાત જાગીશ. બાપા કે હુઈ નહીં જવાનું, રાઉન્ડ મારવાના, બાપાનું કામ એ બાપજી જો બહુ પાકું, સમજ્યા? હા, એટલે બધું પાકું કર્યું, સમજ્યા? એટલે કે હુઈ નહીં જવાનું, રાઉન્ડ મારવાના, સમજ્યા? હું ગમે ત્યારે ઉઠીશ, બસ જોવા હો. હા બાપા ભલે પધારજો આપ. અને બધા હુઈ ગયા, બધા નિરાંતે હુઈ જાઓ કે હું જાગું છું એકલો, અને હાથમાં પેલી કડિયાળી ડાંગ લઈ અને બાપુભાઈ ચારે બાજુ રાઉન્ડ મારે, જા માળા હાથમાં લઈ અને પછી રાઉન્ડ મારે, અને આખી રાત પ્રદક્ષિણા કરે. રાતના બે વાગ્યા, રાતના બે વાગ્યે બાપાશ્રી લઘુ કરવા ઉઠ્યા, અને બાપાશ્રી જોવા નીકળ્યા, ભાઈ બોલ્યા જાગે છે કે નહીં, બોલો બાપુજી, બાપુભાઈ જાગે છે કે નહીં? એટલે બાપાએ બૂમ પાડી, એટલે બાપુ, બાપુભાઈ આમ ઓળે પેલી બાજુ પાછળના ભાગમાં હતા, ફરતા હતા, એટલે આવ્યા, બોલો બાપા, બાપા 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 કરતા એકદમ આવ્યા, બાપાના ચરણમાં પડી ગયા. બાપા કે જાગે જ ને? હા બાપા, જાગવાનું જોઈએ ને કે? બાપા બહુ રાજી થઈ ગયા, બાપા બાથમાં ગાલીને ભેટ્યા. રાતના બે વાગ્યો, રાતના બાપાને બાપા બાથમાં ગાલીને મળ્યા, ભેટ્યા, અને બાપા બોલ્યા, બાપા કે બાપુ માગ, માગ, હું તારી પર બહુ રાજી થઈ ગયો છું, મારી જોડે માગ, તું વચન માગ, તું માગે આપી દઉં. હવે જ્યારે ટાણું હોય ને જે થાય ટાણે, એ ન થાય નાણે હો, અને આવી રીતે મોટા પુરુષ જ્યારે ખુશ મિજાજમાં હોય, પહેલાં શીખજો બધા, એવો જ્યારે મોટા પુરુષ બહુ રાજી હોય ને, અને એ વખતે કામ નીકળી જાય ભાઈ, માગી લેવા, એ વખતે શું મગાય એ આવડવું જોઈએ ભાઈ પાછું, સમજ્યા? અને એમણે માગ્યું, બાપા 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 ને માગ, માગ, તું તારી તારી પર બહુ રાજી થઈ ગયો છે. હવે કર્યું તું શું પહેલાં? ચોકી. ચોકીથી રાજી નહોતા થયા, મોટા પુરુષનું વચન અધર ઝીલી લીધું હતું ને, એટલે રાજી થઈ ગયા હતા, સમજ્યા? અને બાપાશ્રી એટલું જ બોલ્યા, બાપા કે માગ, બાપુ માગ. બાપુભાઈની ઉંમર નાની હતી, 30-40 વર્ષની હતી, જા હજુ ઉંમર લાયક નહોતા, 40-41 વર્ષની ઉંમર. બાપુભાઈ કે બાપા આપશો, હું માગું આપશો, માગ માગ, તું માગે આપી દઉં, બોલ. ત્યારે બાપુભાઈ શું માગ્યા છે, હાથ જોડીને બાપાને કહે છે, બાપા મહિમાનો અપરંપાર, જેને મહિમા હોય એ કેવું માગે, અને એનું રૂપ કેવું હોય, મહિમાનું રૂપ કેવું હોય. બાપાને કે બાપા જો ફરી ના જવાનો, પછી ફરી ના જતા. મા બાપા, બાપા કે ના ફરીએ, બોલ ને તું. બાપા જો પણ ફેર નહીં પડવા દેવાનો, અરે નહીં પડવા દો, બોલ ને તું. બાપા આ આખો સંઘ લઈને તમે આટલા બધા સાધુ, ઓ હો 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 હો, બાપા આટલા બધા સાધુ, આટલા બધા હરિભક્તો, આ બધો સંઘ લઈને તમે કચ્છમાંથી અહીં આવ્યા, તો બાપા હવે અહીં તમે અહીં વડતાલ સુધી પહોંચી ગયા છો. બાપા હવે અહીં મને ખબર છે કે તમે સીધા અહીંથી કચ્છ બાજુ જવાના છો, અમદાવાદ બાજુની ટ્રીપ તમારી પૂરી થઈ ગઈ છે, પણ બાપા મારું કાણોતર ગામ મૂકીને તમે જતા રહો, બાપા ઠીક ના કહેવાય. આખો સંઘ લઈને, આ જેટલા સાધુ છે બધાને લઈને, જેટલા હરિભક્તો છે બધાને લઈને, મારા કાણોતર, મારા ઘેર પધારો મહારાજ, બસ મારે બીજું કાંઈ જોતું નથી, બધો સંઘ લઈને તમે કાણોતર પધારો, મારા ઘેર પધારો.
હવે બાપાએ આવી કલ્પના નહીં કરેલી કે આવું માગશે. હવે હા મેં બધું બધું આખું પ્રોગ્રામ બધો ફિક્સ થઈ ગયેલો, ટાઈટ હતો. અંજા બાપા તરત બોલ્યા, મંજૂર જા, બસ મંજૂર. બાપા બોલ્યા, મંજૂર હો બાપા. બોલો ક્યારે? બાપા કે અત્યાર નહીં, આજથી બરાબર બે મહિને. આજથી બરાબર બે મહિને અત્યારે કાર્તક સુદ પૂનમ છે. જો સાંભળ, માક્ષર અને પો પો સુદ પૂનમના દાડે અમે તારા ઘેર આવશું. બસ બાપા, પણ તમે એકલા નહીં. બાપા કે એકલો નહીં, બાપા તમામ સંતોને લઈને, બાપા કે તમામ સંતોને લઈને, બધા હરિભક્તોને લઈને, બાપા કે બધા હરિભક્તોને લઈ, બાપા એકે ઓછો ના થવો જોઈએ. બાપા કે ગણી લો, અત્યારે રાતે તમે ચોકી કરતાં કરતાં ગણી લો કેટલા સાધુ છે ને કેટલા હરિભક્તો છે. તો એક ઓછો નહીં થાય, તમામ સંતો ને તમામ હરિભક્તો જેટલા છે ને બધાને લઈને આવીશ. બસ આટલું કહીને બાપા રાજી થઈ ગયા. ઓલા તો રાજીના રેડ થઈ ગયા. હા 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 હા, મારા ઘેર બાપા પધારશે, મારા ઘેર આ સંતો પધારશે, મારા ઘેર આટલા બધા હરિભક્તો પધારશે. આનંદનો પાર નહીં, રાજીના રેડ થઈ ગયા. રાતે બાપા પોઢી ગયા, ગણ્યાય ખરા હો, આટલા સાધુ છે ને આટલા હરિભક્તો છે. સવારમાં ઉઠીને કે બાપા ઓલું વચન યાદ છે ને, એક ઓછો નહીં લાવવાનો, બે મહિના કીધા છે. પોસુદ પૂનમ, બાપા કે મંજૂર. ત્યાંથી કચ્છનો સંઘ જુદો પડ્યો. બાપા તો કચ્છ બાજુ ગયા, બાપુભાઈના આનંદનો પાર નહીં, એ તો ઘેર ગયા. અને ઘેર એમના પિતાશ્રી હતા બોઘા પટેલ. બોઘા પટેલ એટલે હવે તમને થશે ખારું, પટેલ ક્યાંથી? ભરવાડના બાપા પટેલ ક્યાંથી? પરંતુ એમની નાતના પટેલ હતા ને એટલે પટેલ કહેવાતું. એ પટેલ નહોતા પણ એમની નાતના એ પટેલ હતા, બોઘા પટેલ. જરા ચોજાળા હતા એટલે એમનું નામ બધા બોઘા પટેલ કહેતા હતા, ભરવાડ જ. સમજ્યા? એ બોઘા ભરવાડ હતા. બોઘા પટેલ એ બહુ જ જરા સમાજમાં બધે બહુ મોટા કહેવાય. એમને જઈને વાત કરી બાપુભાઈએ કે બાપુજી, બાપુજી બહુ આનંદના સમાચાર લઈને આવ્યો. શું? અરે બરાબર બે મહિને માક્ષર સુદ પૂનમના દાડે અબજી બાપા એમનો સંઘ લઈને આખો સંતો ને હરિભક્તો આપણા ઘેર આવવાના છે, તૈયારી કરવાની છે. હું આમંત્રણ આપીને આવ્યો છું ને એમણે સ્વીકાર્યું છે. હવે હોશિયાર બહુ બુદ્ધિશાળી હતા બોઘા પટેલ. એટલે હા બાપુ, મૂર્ખો છું, તું મૂર્ખો, તને બનાવી ગયા કે તને અબજી બાપા બનાવી ગયા ઉલ્લું. કેમ કેમ આવું બોલો છો કે? અરે ભલા માણા તું વિચાર તો કર, એ ક્યાં ગયા? તો કે કચ્છમાં ગયા. પાછા ગયા? તો કે હા. અરે ભલા માણા એક મહિનો અહીંથી જતા થાય, અહીંથી વડતાલથી કચ્છમાં પહોંચવું હોય તો એક મહિનો ચાલતા ચાલતા બધા અવડો મોટો સંઘ એક મહિનો થાય. હવે ત્યાં જઈને ત્યાં અડીને પાછા આવશે આખો સંઘ, ત્યાં હાખે હાથ અડાડીને પાછા આવશે, અહીં આવતા મહિનો થાય. અરે ભલા માણા ના આવે બાપા. ત્યારે એક એક સાધુ હું ગણીને આવ્યો છું કે 27 સાધુ હતા ને 6 હરિભક્તો હતા, હું ગણીને આવ્યો છું. એટલા બધા આવવાના જ કહો? એટલે આ તું ખોટું બોલે છે, આવે જ નહીં કે? હવે વાત એ તે બુદ્ધિથી વિચારવા જાય તો વાત સાચી છે કે મહિનો જતા થાય ને પાછો મહિનો તો આવતા થાય. હા તો જાય કેમ ને આવે કેમ? કેવી રીતે બે મહિને પાછા અવાય? અને પાછી તિથિ આપી દીધેલી પોષ સુદ પૂનમ. બુદ્ધિની ઘેડ ન પડે. પરંતુ બાપુભાઈ કે બાપુજી, તમારી બુદ્ધિ બુદ્ધિની બાજુ મૂકો. મને બાપાશ્રીએ કીધું છે કે મેં આવશું એટલે આવશું જ. જો ઘેડ કોને કહેવાય? ઠાવકી ઘેડ કોને કહેવાય? મહિમા કોને કહેવાય? બાપા તૈયારી કરવાની છે, બધો સંઘ આવવાનો છે ને, જમવાની ને બધી ઉતારાની ને બધી સગવાડી કરે. આ ભાઈ કશું કોઈ બાપોએ આવવાનું નથી. નકામ હું તું આ બધું સીધું સામાન લાવો ને ઓલું લાવો ને ગાદલા ગુદડા લાવો ને આ બધી ઉતારાની વ્યવસ્થા, કશું કોઈ આવવાનું નથી. આવે જ નહીં ને? તું સહેજ નાનું છોકરું સમજી ગયું એવી વાત છે. ના આવે? અરે નાનું છોકરું સમજે પણ હું નથી સમજવા તૈયાર કે? સમજ્યા? આવવાના જ. અને બરાબર સીધું એમણે પરાણે તૈયાર કરાવડાયું, સંઘનું સીધું તૈયાર કરાવડાયું, બધી વ્યવસ્થા કરાઈ. અને પોષ સુદ પૂનમનો દિવસ થયો. સવારમાં જ બાપુભાઈ માંદા પડ્યા. સાંભળજો, બાપુભાઈને શરીરે કસર થઈ, બીમાર પડ્યા છે, તાવ આવ્યો. બપોરનો સમય થયો, રાહ જુએ છે હમણાં બાપા આવશે, હમણાં બાપા આવે. ત્યાં એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન તેજોમય તેજોમય જોડે બાપા અબજી બાપા ને જોડે બધા સંતો નાખો સંઘ માંડ્યા દર્શન થવા. ઝળાળ 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 તેજોમય માંડ્યા દર્શન થયા, માંડ્યા દર્શન થવા. અને કે બાપ એટલે બાપુ બે હુતા હુતા બેઠા થઈ ગયા. બાપુજી એમના બાપાને કે બોઘા પટેલને કે બાપુજી આ એવો સંઘ હતો, જો આ મહારાજ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, અબજી બાપા આવ્યા, આ 600 માણાનો સંઘને 27 સાધુ ઉભા હું ગણી લઉં કે? 1 2 3 4 5 15 16 17 18 20 21 22 23 24 25 26 એ 27 બરાબર 27 પૂરેપૂરા જ કહેવો. અને એમ કહે કે બાપા તમે આવ્યા ખરા હો, એમ કહીને એકદમ ઊભા થઈને કે બાપા આવો મને ભટો. બાપા કે મેં તને વચન આપ્યું તું પૂરું થયો, એણે અમે તને લેવા આવ્યા છે.
દિવ્ય રૂપે દર્શન દીધા. આખો સંઘ મહારાજ સાથે, અમે તને લેવા આવ્યા છીએ બાપુ, લેવા આવ્યા છે એટલે ક્યાં ખબર પડી ને પહેલાં, મૂર્તિના સુખમાં જય સ્વામી નારાયણ. અને બાપુભાઈ બધા એમ કહે, જો બાપુજી દર્શન કરો, આ દર્શન કરો. એમનો દીકરો હતો નગો, એ બાપુભાઈનો દીકરો હતો નગો, 17-18 વર્ષનો. તે નગાન કહેલા, નગલા દર્શન કર, આ દર્શન કર, આપજી બાપુ ઉભા ને સ્વામિનારાયણ ભગવાન ઉપા. અને જો તેજો ભાઈ દર્શન આપે છે, જળાલાલ તેજમાં છૂટે પુવા રા પર રર તેજના છૂટે ભુવારા મૂર્તિને ચારે કોરા. અરે મૂર્તિને ચારે કોરા, અરે રો મે રો મામાયોડે ખુશબો, રો મે રો મામાયોડે ખુશબો, સુખને ભરા ભરા રે દર્શન કરો. દર્શન નવલા દે છે રે કૃપાથી મુજને મૂર્તિ મારાખી, કૃપાથી મુજને મૂર્તિ મારાખી, તું મુક્ત યનાયમ કે છે રે દર્શન થાય. તેજો ભાઈ તેજો અલ્યા બોઘા દર એટલે નગા દર્શન કર, નગા નગાન કે નગા દર્શન કર. અને 5 જ મિનિટમાં દર્શન બધા એને કરાયા, બધા એમ થયા, બોઘા પટેલ નહીં થયા અને એમના દીકરા નગા નહીં થયા, આખો દિવ્ય રૂપે આખા સંઘના દર્શન થયા. અને ઓ હો 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 આ હા 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 હા, ઓ હો 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 અને આ હા 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 કરતા કરતા બાપુભાઈને જય સ્વામિનારાયણ 5 જ મિનિટમાં મૂર્તિના સુખોમાં લઈ લીધા. હવે સાંભળજો, આ મહિમા કોને કહેવાય હવે સાંભળજો. આગળ વાત કેવી બની, હવે બોઘા પટેલને હજુ ઘેડ નહીં પડેલી કે મારા છોકરાને લઈ ગયા બાપા, મારા છોકરાને લઈ ગયા બાપા, મારો જુવાન છોકરો હું રહી ગયો, મારો છોકરો જતો રહ્યો, એનું દુઃખ અંતરમાં રહી ગયેલું બોઘા પટેલને. હવે બરાબર 2 વર્ષે, આ વાત છે સંવત 1962ની, અને બરાબર 2 વર્ષે 1964માં, સંવત 1964માં નગો માંદો પડ્યો. નગો, નગો એટલે કોણ સમજે ને પેલા, ઓળખ્યો નગાને, બાપુભાઈનો દીકરો નગો, 18-20 વર્ષનો છોકરો માંદો પડ્યો. અને માંદો પડ્યો ને એ ખાટલામાં હૂતો છે ને, એને એ જ વખતે પાછા ફરી આવા દર્શન થયા, સ્વામિનારાયણ ભગવાન તેજો મય દર્શન આપે, અબજી બાપા જોડે, સંતો જોડે, સંઘ આખો જોડે, અને બાપુભાઈ અંદર જોડે સંઘમાં. અને એમના બાપાને કહે છે, બોઘા દાદા, દાદા થાય ને એમને, દાદાને, દાદાને કહે, દાદા બોઘા દાદા, આ આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, આ અબજી બાપા આવ્યા છે, અને મારા બાપુજી અમરભાવમાં દર્શન આપે છે, અને એ મને બધા તેડવા આવ્યા છે, હું જઉં છું મૂર્તિના સુખમાં, મને લેવા આવ્યા છે, જઉં છું કે રજા આપો. આટલું રજા આપો કીધું ને, ત્યાં કે ક્યાં છે, તો કે આર્યા, આ ઉભા. ત્યારે બાપાને કે, બાપા, અરે નગા પટેલ એકદમ આંખમાં આંસુ આવી ગયા, રડી પડ્યા, દુઃખી થઈ ગયા. નગાને કે, નગા તારા બાપાને અબજી બાપા લઈ ગયા, તો નહીં તને લઈ જશે, અને હું અત્યારે 70 વર્ષનો બેઠો છું. અબજી બાપાને કહે ને, ભાઈ સાહેબ મારી પ્રાર્થના કરીને કે તારા બદલે મને લઈ જાય. શું કહે છે, તારા બદલે મને લઈ જાય, હું ડોહો બેઠો છું ને, તમે બે બાપ દીકરો છો, તારો સારું કહેવાય, મને લઈ જાય એમ કહો ને. નગાએ પ્રાર્થના કરી, મહારાજ બાપા, અમારા દાદા બોઘા દાદા છે ને, એ પ્રાર્થના કરે છે કે મારા બદલે એમને લઈ જાય, હું કે શું કરું, શું કહું. ત્યારે બબજી બાપા બોલ્યા, બાપાશ્રી કે તારા બાપાને હજુ અમારામાં દિવ્ય ભાવ નથી, કેવી રીતે લઈ જઈએ કહો, આવું કે એમને અમારો મહિમા નથી, એટલે ક્યાંથી મેળ પડે. ખ્યાલ આવ્યો, મહિમાની કસર અટકાવી દે ભાઈ, અટકાવી દે, એને અમારો મહિમા નથી, કેવી રીતે લઈ જઈએ કહો. બાપાને કહ્યું, બાપાને એના બોઘા દાદાને કહ્યું, દાદા આવું કહે છે આપજી બાપા, એવું કહે છે કે તમને એમનો મહિમા નથી, એટલે કેવી રીતે લઈ જઈએ. અને ત્યાં નગા, અરે બોઘા પટેલે પોક મૂકી, બોઘા પટેલ હાથ જોડીને રડી પડ્યા, નગા
બાપા ને કે મારી ભૂલ થઈ ગઈ, હું કસરથી ભરેલો છું, હું બધા વાંકથી ભરેલો છું, હું ગુનાથી ભરેલો છું. અને બાપજી બાપાને કહે, સ્વામિનારાયણ ભગવાનને કહે, તારી લાગવગ ચાલે છે, મારી નથી ચાલતી. એમને કહે, મારા બધા અપરાધ માફ કરે ને તારા બદલે મને લઈ જાય. એટલે આ બદલે કોઈને હાથો કે ઓછું જાનમાં લઈ જવાના છે, કોકના બદલે કોકને લઈ જવાય, ચાલે ભાઈ. આ શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં લઈ જવાના. આ સ્વામિનારાયણ ભગવાનને ઘેર છે, આ આપણા ઘેર છે. આ સ્વામિનારાયણ ભગવાનને ઘેર છે ભાઈ. હા, આ તો સ્વામિનારાયણની સર્વોપરિતા છે ભાઈ. આ મહારાજને મુક્તોની રીત તો જુઓ. અને કે બહુ કગરી પડ્યા એટલે બાપા કે એક કામ કરો, એમણે કોઈ દાડ માળા તો ફેરવી નથી, એમણે સ્વામિનારાયણનું નામે લીધું નથી, તાર દાદાએ નથી કોઈ દાડો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતા નતા, સમજ્યા? કારણ કે ગામના પટલીમાં પટલીમાં આખી જિંદગી કાઢી છે એમણે, સમાજની પટલીમાં. પરંતુ તારા દાદાને એટલું કે નઘાને કે તારા દાદાને કે કંઈક તો કરવું પડે. નઘો કે દાદા કંઈક તો કરવું પડે. તો કે શું કરવું? એ કે એમ કરું. અબજી બાપાને કે એ કે એમ કરું. બાપા કે રાજી થઈ ગયા, કે એમ કરું એમ કીધું ને, એ કે એમ કરું. હું તો આટલું થાય ને તો એ ઘણું ભાઈ. મોટા પુરુષ કેટલું અપનાવી લે, એ કે એમ કરું. મુક તો બીજું કંઈ ના આવડે તો આટલું શીખજો, એ કે એમ કરું. બોલો જો, શું કે શીખવાનું ભેલા? એ કે એમ કરું. અને આટલું કહે એને, એટલું બોલ્યા નખા બોઘા પટેલ, એટલું બોલ્યા. તું બાપાને પૂછ, એ કે એમ કરું. કે બાપાને કહ્યું, બાપા મારા દાદા કે એમ કરું એમ કહે છે. અને બાપા તરત બોલ્યા, બાપા રાજી થઈ ગયા, કે એમ કરું કીધું ને એટલે રાજી થઈ ગયા. બાપા કે, નઘા તારા દાદાને કહે, તું હું તો છું ને જે ખાટલામાં, તું જે ખાટલામાં હૂતો છું એ ખાટલાને ફરતી પાંચ પ્રદક્ષિણા ફરે. તારો દાદો ખાટલાને ફરતી પાંચ પ્રદક્ષિણા ફરે અને તને પાંચ દંડવત કરે. કેટલા? પાંચ. કોને? તને પાંચ દંડવત કરે. જો શું શીખવાડ્યું ખબર પડી આમાં? મોટા પુરુષે શું શીખવાડ્યું ખબર પડી? અમારે વિશે તો દેહભાવ નહીં ચાલે, પરંતુ દીકરાનો ભાવ છોડીને દાદાને કહો, આ છોકરાનો છોકરો છે ભાવ છોડી, અને એમાં અમારા દિવ્ય દર્શન કરી, અને એને પાંચ દંડવત કરે અને પાંચ પ્રદક્ષિણા કરે, જાવે એનું ખોટનું ખાટું ચૂકતે અને તું ઊભો થઈ જાય, એમને હોઈ જવા દે. કે શું કહે છે? તું ઊભો થઈ જા ખાટલામાંથી, બેઠો થઈ જા, બેઠો ઉતાર ખાટલામાંથી, અને તારા દાદાને હુવાડી દે. કે હુવાડી દે એટલે સમજી ગયા ને, મારે લઈ લેવા છે એમને. આટલું જ? એટલે આટલું જ? પણ ક્યારે દંડવત થાય? છોકરાના છોકરાને દંડવત કરે એનો અર્થ શું કહી દીધો ખબર પડી? એને પ્રદક્ષિણા કરવાનું કીધું એની ખબર પડી? એનો મર્મ ખબર પડી? કે એમાંથી બે દ્રષ્ટિ કાઢીને, એમાં દિવ્ય દ્રષ્ટિ લાવીને, બસ આમ છોકરાનો છોકરો સમજીને નહીં, મહારાજનો મુક્ત છે એમ સમજીને એને દંડવત કરો, એને પ્રદક્ષિણા કરો. અને બાપા, અરે બાપા કે આટલું કહી દે. ઓલો કેવી રીતે કહે મને દંડવત કરો? એવું કેવી રીતે કહે એમના માટે? ઓલો ખચકાય, નઘો બિચારો ખચકાય. એટલે બાપા કે, બોલ બોલ, કામ પતી જાય તારા દાદાનું. એટલે દાદાને કે, ભોગાવ દાદા અહીંયા આવો. બાપો એવું કહે છે કે તમે પાંચ પ્રદક્ષિણા કરો. તો કે કોને? તો કે ખાટલાને. એટલે તને? હા, મોટા મોટી માથાકૂટ આ છે, સમજ્યા? આ બહુ અઘરું છે ભાઈ. હવે છોકરો દેખે ને છોકરાને દંડવતને પ્રદક્ષિણા કરવાની, દાડો ભરવા રહ્યો છે, પણ છોકરાનો ભાવ કાઢી નાખો. આ છોકરો નથી, આ મહારાજનો મુક્ત છે. જો સમજો, આ રસ પરસ હો આપણે બધા, આ મહારાજના મુક્તો છે. એ ભાવથી દંડવત કરો. ઘરમાં તમારા ઘરના મનુષ્યોમાં દેહદર્શિ ના રાખો, દેહ બુદ્ધિ ના રાખો, નહીં તો ડખા નહીં મટે. અને દેહ બુદ્ધિ જશે તો હખા નહીં મટે, સમજ્યા? ઓલામાં ડખા અને ઓલું શું થઈ જાય પેલા, સદાય હખા, સમજ્યા? તમારા આપણા હાથમાં છે હવે. અને એમ કહે છે પેલો નઘો, કે એમ કહે છે કે તમે ખાટલાને ફરતી પાંચ પ્રદક્ષિણા કરો. અને મને હવે કેવી રીતે કહો મારામ દિવ્ય ભાવ સમજો, એવી રીતે કેવી રીતે કહો? બિચારો હલવાનો બરાબરનો. અને કે દિવ્ય ભાવ સમજીને પાંચ દંડવત કરો તો બાપો અત્યારે લઈ જાય. તો કે હે હે નહીં હા, સમજ્યા? હે નહીં હા, સમજ્યા? અને નઘા પટેલને બરાબરની ભૂખ જાગી હતી હવે મૂર્તિમાં જવાની અને ઠેઠ પહોંચવાની. એટલે નઘા પટેલ નઘાને કે, નઘા તું કે એમ કરું? તું નહીં, બાપા કહે છે. તો કે બાપો કે એમ કરું બસ. અને એણે બોઘા પટેલે માંડ્યા દંડવત કરવા. ઓલો નઘો હૂતો છે ખાટલામાં, અને માંડ્યા દંડવત કરવા. પાંચ પ્રમ દંડવત કર્યા અને પાંચ પ્રદક્ષિણા ફર્યા. અને પછી બાપા બોલ્યા, નઘા તારા દાદાનું પૂરું, હેઠો ઉતર, તું હેઠો ઉતર. કે અને નઘો હેઠો ઉતર્યો અને દાદાને હુવાડી દીધા, હોઈ જાઓ દાદા. અને હુતા એ હુતા હજુ બેઠા થયા નથી. જય સ્વામિનારાયણ.
મૂર્તિના સુખમાં જય સ્વામિનારાયણ. મુક્તો દિવ્ય ભાવ શું ચીજ છે, મહિમા શું ચીજ છે, ભગવાનને સત્પુરુષનો મહિમા જોડે સંતો ભક્તોનો મહિમા શું ચીજ છે મુક્તો. અને મહાત્મય આકારે જે થાય એને કેવો સુખના ધોધ છૂટે છે, આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે અને આ જ કારણ સત્સંગ છે મુક્તો. વાત મોટી કરીએ ને આપણે દેહ દ્રષ્ટિ જોવાય ના ચાલે, અને એટલે આ મહિમા શ્લોકની બે પંક્તિ આપણે છેલ્લે બોલી લઈએ. શું કહે છે આગળની બે પંક્તિ? પુરુષો તમારો પસંતો ભક્તો યમ સહો કૃપા તણા પાત્ર છીએ. અમ સહો શબ્દ વાપર્યો, અમમાં પોતે આવી ગયા ને બધા આવી ગયા હો, કે પુરુષો તમારો પસંતો ભક્તો યમ સહો કૃપા તણા પાત્ર છીએ. અને હવે છેલ્લે સાર કહી દીધો, આખી એક છેલ્લી પંક્તિમાં આખો સાર કહી દીધો. શું? જોવો પરભાવને છોડી દે દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. બધાએ બોલો આ પંક્તિ, બધાએ બોલો, અને અનુભવ કરવાનો છે આપણે, અનુભવ સુધી પહોંચવાનું છે. શું કહે છે? જો પરભાવને છોડી દે દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. સદાય સુખિયા થવાની ચાવી કઈ? તો જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ, બસ આપણી દેહ દ્રષ્ટિ જે આંખે દેખાય બધી દેહ દ્રષ્ટિ કહેવાય, પરંતુ જે દેખાતું નથી પરંતુ જે હકીકત છે, વાસ્તવિકતા છે, નરું સત્ય છે, એને કહેવાય પરભાવ. અને એ દ્રષ્ટિને જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે, બસ આ જ ચાવી. માસ્ટર કી, આ માસ્ટર કી. અને માસ્ટર કી એને કહેવાય કે જેનાથી સાયકલનું તાળું ઉઘડી જાય, બાઇકનું ખુલી જાય, ગાડીનું ખુલી જાય, ઓડીનું ખુલી જાય, જલારામનું ખુલી જાય, ગોદરેજનું ખુલી જાય, એને કહેવાય માસ્ટર કી. આનાથી બધા તાળા ઉઘડી જાય ભાઈ. બસ જો પરભાવને છોડી દે દ્રષ્ટિ સુખિયા થવું છે, બધાને વેલા સુખિયા રહેવું છે સદાય. બસ તો આ ચાવી અપનાવવી પડશે, આ ચાવી લગાવવી પડશે. બસ પરભાવ અવરભાવને છોડીને પરભાવમાં જોતા શીખો. બસ મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી. બસ આજના ખૂબ ખૂબ મહારાજ બાપા બાપજીને પ્રાર્થના કે બાપજી બધા એની ઉપર ખૂબ રાજી થજો, અને ખૂબ ખૂબ બસ અમે મહિમા આકારે વર્તી શકીએ એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.